નમસ્તે જલસો પોડકાસ્ટના ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે મારા જેવા કેટલાય હશે કે જે આ લેખકની કલમથી અભિભૂત છે આજે અમે જે પણ કામ કરી રહ્યા છીએ તેની દરેક પ્રસ્તુતિમાં તેમનો ક્યાંક પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પ્રભાવ રહેલો છે એક આખી પેઢી તેમના નાટકો જોઈને ઉછરી છે વિકસી છે અને વિસ્તરી છે કેટલા બધા અદ્ભુત નાટકો તેમણે આપણી ભાષાને આપ્યા છે દોસ્ત અહીં ચોક્કસ એક નગર વસ્તુ હતું કે આઠમા તારાનું આકાશ કે અત્યારના વેલકમ જિંદગી કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ કે વન ઝીરો ટુ નોટ આઉટ જેમને જેમને આ નાટકો સાંભળ્યાનો જોયાનો અનુભવ હશે તેમને આ નામ તરત જ સ્ફુર્યું હશે કેવા અદ્ભુત ગીતો આ લેખકે આ કવિએ આપણને આપ્યા છે એ ફિલ્મ હેલ્લારોના હોય કે થોડા વર્ષો પહેલાં આવેલી ફિલ્મ દીકરી વાલનો દરિયોના હોય કે પછી હવે આવનારી ફિલ્મોના હોય એક એવું નામ ગુજરાતી ભાષા સાહિત્ય ઉપર એટલું બધું આજની પેઢીને આકર્ષક રહ્યું છે એક એવું નામ જે ગુજરાતી સાહિત્ય ઉપર ગુજરાતી ભાષા ઉપર પ્રભાવક રહ્યું છે આજની પેઢીએ અને આવનારી પેઢીએ પણ આ નામ બોલતી વખતે મને વિશ્વાસ છે કે કાન પર હાથ મૂકવો પડે તેટલું બધું મજબૂત સશક્ત બળકટ તેમનું પ્રદાન છે મારી સાથે દિલથી પ્રેમથી વિવેકપૂર્વક આવકાર આપો સૌમ્ય જોશીને આજના પોડકાસ્ટના એપિસોડમાં વાતો કરીશું સૌમ્યભાઈ સાથે અને સમજીશું તેમની કવિતાઓ અને ગીતો પાછળની ઘેરી ઘટનાઓ તેમના વિચારો તેમના અવસાદો અને તેમના આસ્વાદો તેમની ફિલ્મોની સમજણ તેમણે શું વાંચ્યું છે અને કઈ ફિલ્મોને જુએ છે અને કયા લેખકને કયા કલાકારથી પ્રભાવિત છે આ બધું જ જાણીશું

તમારાથી અભિભૂત હોવું એ તો બહુ જાણે કે સ્વાભાવિક છે અમે એ પેઢીના છીએ જેમણે તમને સ્ટેજ ઉપર નાટકોના ચમત્કાર કરતા જોયા છે અમે એ ઓડિયન્સમાં બેસીને તમારા નાટકોમાં ઊભા થઈ થઈને તાળીઓ પાડી છે અને ઘેર જઈને કેટલીય રાતો સુધી ઊંઘ્યા નથી ને એ એ ક્ષણોને વાગોળી છે અને એટલે આજે જ્યારે તમે સામે બેઠા છો ત્યારે હું થોડી વાર માટે પ્રેક્ષક બનુ છું અને થોડીક વાર માટે ચાહક બની જાઉં છું થોડીક વાર માટે તમારો વિદ્યાર્થી બની જાઉં છું હું મારા રંગભૂમિના દિવસોમાં જતો રહું છું થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ અમને ખૂબ આનંદ છે કે તમે આજે આટલું બધું કંઈ બોલવાની જરૂર નહોતી પણ વખાણ કરતા હોય તો હંમેશા સારું જ લાગે ના આઈ એમ શ્યોર કે સૌમ્ય જોશી એ ગુજરાતી ભાષાના ચાહકો માટે એટલું આદરણીય અને પૂજનીય નામ છે કે મારી મારી સંગાથીના કે મારાથી જુનિયર્સ કે એ બધા જ લોકોએ તમારી પાસેથી કંઈક ને કંઈક પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મેળવ્યું હશે તમારી કવિતાઓમાંથી તમારા નાટ્ય સાહિત્યમાંથી કે તમારા સ્ટેજ ઉપરના મંચનથી પણ આ આખે આખા સફરને આપણે યાદ કરીએ પહેલાં તમને જરા શરીર સાથે બહુ આનંદ થાય ઘટેલું શરીર છેલ્લા મહિના થી મેં જરા શરીર પાછળ ધ્યાન આપવાનું શરૂ કર્યું ઉનાળામાં ચાલવાનું ચાલુ કર્યું બપોરે થોડું અને રાતના એક વાગે એટલે આ જે તું જોઈ રહ્યો છે એ ઘટેલું છે એક એકાદ મહિના પછી ફરી એક પોડકાસ્ટ કર પાંચેક મિનિટનો કરશું એમાં તને વધારે ઘટાડીને બતા એટલે જે થિયેટરની પેલી ડિસિપ્લિન કે થિયેટર પર જેમણે તમારો દબદબો જોયો હશે એમને સૌમ્યભાઈ આ રીતે જોયેલા તો ક્યારેય કદાચ એમને એમ થશે કે સૌમ્યભાઈ આ વાત તો આ છે ને આ ઓટીટીનું દુષ્પરિણામ છે મેં જે બેઠા બેઠા ફાળું લખી અને કોવિડના ટાઈમમાં અને એ વખતે જીજ્ઞા ફ્રી એટલે એણે જે બધું સરસ રાંધીને ખવડાવ્યું એ બેઠાડું જીવન એનો હવે ધીમે ધીમે મેદ ચડ્યો તો હવે ઉતરી રહ્યો છે હાઉ ઇઝ ધ ટાઈમ ટ્રીટિંગ યુ સર હાઉ ઇઝ ઇટ ગોઈંગ બહુ બહુ આમ કેમ છો ધ ટાઈમ ટ્રીટિંગ યુ ઇઝ અ ગુડ ક્વેશ્ચન મારા બાબતમાં હંમેશા ક્વેશ્ચન ઊંધો હોય છે કે હાઉ ડુ આઈ ટ્રીટ ટાઈમ અને દેટ ઇઝ ધ ઓનલી પ્રોબ્લેમ કે આઈ ડોન્ટ યુટિલાઇઝ ઇટ એઝ મચ એઝ આઈ શૂડ બી મને મારા કલાકાર હોવા કરતાં પણ મારા માણસ હોવાનો રોમાંચ એ હંમેશા વધારે હોય છે એટલે જિંદગીની જે બધી મજાઓ છે ને એ છોડીને હું ઘણીવાર એવું મને પણ થતું હોય છે ને બીજા પણ માનતા હોય છે કે બીજું બધું ઘણું બધું કરવા જેવું તમે આટલું બધું આટલું બધું કરતા કેમ નથી પણ હું હંમેશા મારી અંદરથી મને એવું લાગે છે કે ધ હ્યુમન બિંગ ઇન મી નીડ્સ મોર ટાઈમ દેન ધ આર્ટિસ્ટ એટલે એવો જલસો ચાલી રહ્યો છે તારા પ્લેટફોર્મ પર જલસો ચાલી રહ્યો છે એવું કહેવાની બહુ મજા આવે થેન્ક યુ સર તો અને એ કારણ છે કે ગ્રીન રૂમમાં પછી ગ્રીન રૂમમાં બે કે પછી કોઈ બીજું નવું કવિતાનું પુસ્તક કે કદાચ એક સંગ્રહિત જેને કહેવાય કે તમારી રચનાઓનું કોઈ હા એ પણ એક કારણ છે રચનાઓ ઘણી થઈ છે પણ આ ગ્રીનરૂમ જ્યારે મેં ફાઇનલી કર્યું એ પણ મિત્રોના ખૂબ બધા આગ્રહ પછી સુરેશભાઈના આગ્રહ પછી ને ઘણા બધા મિત્રોના આગ્રહ પછી ત્યારે પણ એવું હતું એકવાર હું કરવાનું નક્કી કર્યું ને પછી એનું સિકવન્સિંગ કઈ કવિતા પછી કઈ કવિતા હોવી જોઈએ અને કેવી રીતે વાચક એક આખા અનુભવમાંથી પસાર થાય એ બધી વસ્તુઓને મેં બહુ સિરિયસલી કરેલી અને બીજી બીજો સંગ્રહ એ કદાચ એટલા માટે જ નથી થઈ રહ્યો કે મારે એ એ એ ટાઈમ એમાં આપવો છે સો ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ અત્યારે શું લખી રહ્યા છે કવિતા અત્યારે હું એક હિન્દી ફિલ્મ જસ્ટ લખવાનું એના સંવાદો પૂરા કર્યા આઈ એમ વેરી પ્રાઉડ કે ઇટ્સ અ ગ્રેટ ગ્રેટ ફિલ્મ પોપ ફિલ્મ છે અભિજાતની વાર્તા છે અને એમાં હું સંવાદો અને ગાયનો ગીતો લખી રહ્યો છું ગીત ત્રીજું ગીત અત્યારે ચાલી રહ્યું છે ચાર ગીતો છે પણ એના સંવાદો લખવાનો અદ્ભુત આનંદ રહ્યો થોડું થોડું એમાં ઓલ્ટરિંગ એન્ડ ડિસ્કસિંગ સ્ક્રીન પ્લેઝ એ પણ ચાલ્યું તો એ જસ્ટ પૂરા થવાના આરે છે એક મારી પોતાના માટે અમારા પોતાના માટે એક ગુજરાતી ફિલ્મ લખવાનું ચાલે છે જે મને બહુ જ એક્સાઇટ કરી રહી છે કારણ કે એમાં એનું પોતાનું અહીંનું એક આગવું હ્યુમર છે અને એક સાચા અર્થમાં ગુજરાતી ફિલ્મ છે એવું મને લાગી રહ્યું છે ક્યારેક આવતા વર્ષે એને ડિરેક્ટ કરવાનું ધારું છું વાહ લેટ સી એટલે સૌમ્ય જોશીને અમે દિગ્દર્શક તરીકે હવે ફિલ્મના પડદા પર ગુજરાતી ફિલ્મના પડદા પર બહુ ટૂંક સમયમાં કદાચ જોઈશું એવી એવી ઈચ્છા છે જોઈએ હવે શું થાય છે થશે તો ખરું પણ ક્યારે થાય છે આઈ એમ નોટ વેરી શ્યોર કારણ કે હું એવું માનું છું કે ઓવરઓલ જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બધી જ ઇન્ડસ્ટ્રીઝ દે શુડ ફોકસ ધ મોસ્ટ ઓન ધ સ્ક્રિપ્ટ કરેક્ટ એટલે બેસીને જબરદસ્ત બાઉન્ડ સ્ક્રિપ્ટ થાય એક સ્ક્રિપ્ટ એવી થાય જેમાં તમારી સંપૂર્ણ નિષ્ઠા અને આસ્થા હોય એ પછી જ પ્રી પ્રોડક્શન ફ્લોર્સ બીજા બધા તામ એની ચિંતા કરવી જોઈએ વી શુડ ઓલવેઝ બી ઇન્વેસ્ટિંગ ધ મોસ્ટ ઇન ઇન સ્ક્રીપ્ટ એટલે હું એવો પ્રયત્ન ચોક્કસ કરીશ કે ઓનલી વેન આઈ એમ ટોટલી સેટિસ્ફાઈડ વિથ માય સ્ક્રિપ્ટ એ પછી એ ધીમે ધીમે મંચ પર લઈ જઈશું સમીભાઈ તમારી સ્ક્રિપ્ટ વિશેની સમજણ અને એના એનું એનું સ્પષ્ટીકરણ તમારા નાટકોમાં બહુ જ સુપેરે દેખાય છે કે તમારી ફિલ્મો કે તમારા જ્યાં પણ જે પ્રસ્તુતિ છે એ બધામાં બહુ જ બહુ જડબે સલાક રીતે આવે છે કે તમે કદાચ એક સીનને કેટલી બધી વખત નાણી ચકાસી જોયો હશે પછી કદાચ અહીંયા એને સ્થિર કર્યો હશે ફ્રીઝ કર્યો હશે અને મને જ્યાં સુધી યાદ છે આ આ આજનું નથી એ દોસ્ત અહીં ચોક્કસ એક નગર વસ્તુ હતું ત્યારથી કે આઠમા તારાનું આકાશ લઈ લો આ બધા નાટકો કે યુથ ફેસ્ટિવલમાં જ્યારે જ્યારે તમે કાંઈ કંઈ કામ કર્યું છે એમાં પણ એ ચોકસાઈ દેખાતી હતી મને કદાચ આ વાત થોડી વધારે સમજવામાં રસ છે અને મને વિશ્વાસ છે કદાચ મારી જોડે જે લોકો તમને ફોલો કરે છે એમને પણ જાણવાની મજા પડશે સ્ક્રિપ્ટનું બંધારણ કેવું હોવું જોઈએ સ્ક્રિપ્ટ કેટલી કડક હોય તો એને એટલે કેવી હોય તો એને કડક સ્ક્રિપ્ટ કહેવાય કઈ રીતે એ લેખકને કે તમને લેખક તરીકે અંદાજ આવે છે કે હવે આ છે અને આ બેસ્ટ છે હું હંમેશા મારા નાટકની કે સ્ક્રિપ્ટ્સની વર્કશોપ્સમાં એક વાક્ય કહેતો હોઉં છું કે તમે જ્યારે સ્ક્રિપ્ટ લખવાની શરૂઆત કરો ત્યારે સૌથી પહેલાં પાના પર ઓમ ગણેશાય નમઃ કે જે બી ભગવાનનું માં તમે માનતા હોય એનું નામ લખો જો તમે આસ્તિકો તો નાસ્તિકો તો ન લખો પણ એક વાક્ય ચોક્કસ લખો કે હું એક સ્ક્રિપ્ટ લખવા જઈ રહ્યો છું અને મારી મા ઉપરાંત ઘણા બધા એને વાંચવાના છે કારણ કે ઘણા બધા એવી રીતે લખતા હોય છે કે આપણી મમ્મી જ વાંચવાની છે એટલે આ જે તકલીફ છે એ સૌથી મોટી છે કે ઇટ્સ નોટ ઓન્લી યોર મધર ઇઝ નોટ ગોઈંગ ટુ રીડ ઇટ રાઇટ એટલે એ છે ને કે એક સૌથી મોટું નાટક અને ફિલ્મના સ્ક્રિપ્ટિંગને લઈને જે ઇસ્યુ થતો હોય છે કે યુ કે નોટ ફોલ ઇન લવ વિથ યોર ઓન વર્ક એટલે જેવું એક સીન તમે લખી કાઢો એટલે તરત જ એક મેક્સિમમ એક કે બે દિવસમાં તમે એને પ્રેક્ષકની નજરથી જોતા થઈ શકવા જોઈએ અને એ થોડું અઘરું હોય છે કારણ કે તમને આગલા દિવસની મહેનત યાદ હોય છે એટલે એમ થાય કે હું આઠ વાગે બેઠેલો અને પછી રાતના બાર વાગે સીન પૂરો થયો અને ચાર કલાક પછી તો મેં આ વિચાર્યું પછી આ વિચાર્યું આ ડાયલોગ એમાંથી આવ્યો છે એવું જ્યારે થાય છે ત્યારે તમે ઘણી બધી ફિલ્મ્સ હમણાં જોતા હશો કે તમને એવું થાય કે આ બે કલાકને છપ્પન મિનિટની ફિલ્મ છે કે આ ત્રણ કલાકની ફિલ્મ છે એ ઇઝીલી બે કલાકને દસ મિનિટમાં કહી શકાય હોત તો આ એક પોતાના કામ સાથેનો પ્રેમ એ જેટલો વહેલો છોડી દો એ એક મોટું એનું ફંક્શન હોય છે બીજું મને એવું લાગે છે હું હંમેશા કહેતો હોઉં છું કે એનાથી પણ પહેલાં કે સ્ક્રિપ્ટ ક્યાંથી આવે છે એ બહુ અગત્યનું છે એટલે એ જો તમારા અનુભવમાંથી અને તમારું જે લાગણીતંત્ર છે એમાંથી આવતી હોય તો સ્વાભાવિક રીતે એની ઓથેન્ટિસિટી જે છે ને એ બહુ વધારે હોય છે ને એ પહોંચતી હોય છે એટલે એ બહુ જરૂરી છે કે તમે કેટલા સક્ષમ અનુભવી છો એક રાઇટર માટે એ બહુ જરૂરી છે તમારા અનુભવોની ક્વોન્ટિટી ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અને એટલે એ અનુભવો લેતા રહેવું સતત જિંદગીના એક ચાણાક્ષ વિદ્યાર્થી હોવું મેં ગઈ વખતે પણ કીધેલું એ મારા હિસાબે સૌથી વધારે જરૂરી છે ત્રીજી મારા હિસાબે એક જરૂરી વસ્તુ છે કે તમારો પોતાનો એક દુનિયા પ્રત્યેનો એક આગવો અભિગમ એક વર્લ્ડ વ્યૂ જેને કહીએ એ હોવો જરૂરી છે તો જ તમે એને આખી દુનિયાને સમજીને એક વસ્તુ એ બનાવી રહ્યા છો અથવા તો એમાં તમારી જાતને શોધી રહ્યા છો અને ચોથું હું હંમેશા એવું માનું છું કે યાર ઘણા બધા રાઇટર્સ પણ હું હમણાં જોઉં છું તો બાવા બની ગયા છે એટલે આ વ્યાસપીઠ નથી યોર રાઇટિંગ ડેસ્ક ઇઝ નોટ એ પ્લેસ ફ્રોમ વેર યુ પ્રીચ કરેક્ટ એટલે એ સંદેશો આપવાનું કોઈ કોઈ જગ્યા નથી એ કામ બીજાનું છે પણ ઘણીવાર હું જોઉં છું તો રાઈટર તો શું છે કે સૌથી બગવાયેલી આઈટમ છે જિંદગીથી સૌથી વધારે એ બગવાયેલી આઈટમ છે કે આ બધું શું થઈ રહ્યું છે એને કેચ કરવાનો એને પકડવાનો પ્રયત્ન કરી રહ્યો છું હું એક સલાહ સૂચનની સ્થિતિમાં આવી જાઉં તો પછી એ લેખન નથી રહેતું અત્યારે એવું પરિસ્થિતિ ઊભી થઈ છે કે બધાને અલગ અલગ પ્રકારના પ્રવચનો દુનિયામાં સાંભળવા દે કોઈક પ્રકારની સોલેશ સોલેશ દુનિયા શોધી રહ્યું છે એને કારણે રાઇટર્સને ઓડિયન્સ મળી જાય છે એવું રાઇટ કે તમે સાસુ વહુ વિશે પણ તમે જ વાત કરતા હો કે લગ્ન જીવન વિશે પણ તમે જ વાત કરતા હો કે પેરેન્ટિંગ વિશે પણ તમે જ વાત કરતા હો આ બધા સાયકોલોજીસ્ટના પ્રોબ્લેમ્સ છે બરાબર હું તો મારા લગ્નને વ્યવસ્થિત કરવામાં પડ્યો છું હું પોતે એ બધી જ વસ્તુઓ અનુભવી રહ્યો છું એટલે પેરેન્ટિંગ તો આઈ આઈ ડોંટ ફીલ લાઈક અ પરફેક્ટ પેરન્ટ ઇન માય મેરેજ આઈ ડોન્ટ ફીલ લાઈક અ પરફેક્ટ હસબન્ડ આઈ એન્ડ આઈ ડોંટ થિંક અ એ રાઈટર એ છે રાઇટર તો આ બધી ગઢમથલોમાં છે ને ગઢમથલોનું નિરૂપણ કરે છે ત્યારે ઓડિયન્સ એની સાથે રિલેટ કરે છે તો મને લાગે છે કે ખબર લાંબુ બોલી ગયો પણ આ બધું ધ્યાન રાખીને જ્યારે સ્ક્રિપ્ટ થાય છે એ અને આ મને લાગે છે કે બહુ બહુ જે પણ લોકોને કદાચ સ્ક્રિપ્ટ કેવી કડક હોવી જોઈએ કે કેવી હોવી જોઈએ એનો કદાચ અંદાજ ચોક્કસથી આ જવાબમાં આવશે બે ત્રણ વસ્તુઓ તમે સરસ વાત કરી એક થોડું ડિટેચ થવું પડે છે તમારા પોતાના જ કામથી એ સરળ છે કારણ કે મારા માટે તો બહુ સરળ છે કારણ કે હું ટ્રેન જ એવી રીતે થયો છું અને જ્યારે તમે એક ઓડિયન્સની ચિંતામાં હો ત્યારે આ બહુ કંઈ અઘરું નથી કારણ કે તમને પોતાને ખબર પડે છે કે અચ્છા સીન કર્યો પછી પછી એ સીન ભજવા માંડ્યો એ સીન ભજવાતા ભજવાતા તમે સ્વાભાવિક રીતે એ કલ્પનામાં સરી જાઓ છો કે આ સીન એક મહિના પછી સવા મહિના પછી જ્યારે ઓડિયન્સ જોતું હશે ત્યારે અને જ્યારે તમે એ ભૂમિકામાં આવો છો ત્યારે ઓટોમેટિકલી તમારી ડિરેક્ટરની કે રાઇટરની ચેર એ ઓડિયન્સની ચેર બની જાય છે અને પછી એ બહુ સરળ હોય છે કે યાર એ તો લંબા એ તો એસા એ તો એ ઠીક છે નહીં જા હે આ એક જગ્યાથી બીજા જગ્યાનું કનેક્શન બરાબર નથી આ એ ટુ બી બરાબર નથી થઈ રહ્યો આઈ ડોન્ટ થિંક કે દેટ ઇઝ દેટ ઇઝ ડિફિકલ્ટ એટ ઓલ પણ હું જોઈ રહ્યો છું કે કેટલાકને ડિફિકલ્ટ લાગે છે મારા માટે તો એ બહુ સહેલું છે અને તમે એક બીજી પણ વાત કરી કે અનુભવો ખૂબ હોવા જોઈએ અનુભવોમાં પણ કોઈ ખાસ કેટેગરિકલી કંઈ ખરું સુખનો વધારે દુઃખનો વધારે કે જીવનનો કારણ કે મોટાભાગના તમે જેમ કીધું કે પ્રીચી એટલે થઈ જવાતું હોય છે કારણ કે કદાચ એક સંઘર્ષની પરિસ્થિતિમાંથી નીકળેલો માણસને એમ થાય કે મને જે મળ્યું છે હું વેચ્યા કરું અનુભવો કેવી રીતે ભેગા કરવા કેવી રીતે લેખકની દ્રષ્ટિએ અનુભવોને જોવા અને એમાંનો કયો અનુભવ આપણને લખવામાં મદદ કરે છે કદાચ આ જીણો સવાલ હોય મને નથી ખબર પણ મને એમ થયું કે હું પૂછું ના મને એવું લાગે છે હંમેશા કે સારો લેખક કે સારી લેખિકા એ રખડતા હોય છે હા અને એ એક શોખ અથવા વ્યસન એ બહુ કામનું એવું વ્યસન છે એટલે હું સવારે ઉઠીને ચાલો આજે એક સ્ક્રિપ્ટ લખવાની છે એનો હવે હું અનુભવ લેવા નીકળું છું એમ કરીને નીકળતો નથી હોતો બરાબર પણ મને સ્વાભાવિક રીતે ચાની કિટલીઓ પાનના ગલ્લાઓ રિક્ષાવાળા હોય તો એમની સાથેની વાતો ટ્રેનમાં થોડું અમે કોન્શિયસલી એવું કરીએ છીએ કે પ્લેનમાં જ્યારે જ્યારે ન જવું પડે સમયને કારણે તો અમે ટ્રેનમાં જ્યારે પણ જવાના હોય ત્યારે વી પ્રિફર સેકન્ડ ક્લાસ બોથ હું અને જીજ્ઞા બંને અને એ વખતે એ જે આનંદ હોય છે અને ત્યારે ખાલી એક અજાણ્યા માણસને મળવાનો આનંદ હોય છે ઇટ ઇઝ નથિંગ એલ્સ કે આજે બી તમે સાંકડી શેરીમાં કે ઢાલઘરવાડમાં બપોરે જઈને તડકામાં એક અડધો કલાક ખાલી ઊભા રહો છો તો કોઈની કોઈ જિંદગી આવીને તમારા સાથે ટકરાય વગર રહેતી નથી અને એ જિંદગીઓ જોવાનો જેમ એક પેઇન્ટરને એની આકૃતિઓ જોવાનો દુનિયાની અંદર એક શોખ હોય છે એવો શોખ એક રાઇટરને હોવો જ જોઈએ એવી મારી બહુ દ્રઢ માન્યતા છે કે યાર તમે એના એ સર્કલ્સ એની એ જગ્યાઓ એના એ લોકો તો તો તમારું રાઇટિંગ બહુ સીમિત થઈ જ જવાનું છે અને એટલે પેલું છે ને કે ધૂપ મેં નીકળો હે ને એ વસ્તુ છે કે તમે એકવાર નીકળી જાઓ છો તો હંમેશા એકાદી જિંદગી તમારી સાથે અથડાય વગર એ રહેતી નથી એ તો કયા એ આઠમા તારાનું આકાશ લખાવ્યું કે દોસ્ત અહીં ચોક્કસ એક નગર વસ્તુ હતું એ તો ખેર તો પણ એ એ ઘટનાને આધારિત કંઈક હતું પણ આઠમા તારાનું આકાશ આઠમા તારાનું આકાશ અભિજાતનો પ્લે હતો રાઇટ અને મેં એને એડેપ્ટ કર્યું પણ અગેન એમાં એક વસ્તીની એક ઝૂંપડપટ્ટીની વાત છે અને મેં અનેક વાર કીધું છે કે આ મેરી લકી કે હું નાનો હતો ત્યારે મારા પેરેન્ટ્સે મને મારી રીતે ઉગવા દીધો કારણ કે બંને પ્રોફેસર પેરેન્ટ્સ અને હું બહુ જ કાચો નબળો વિદ્યાર્થી એટલે પ્રગતિ પત્રકમાં એવું લખાઈને આવતું એ વખતે સારો મધ્યમ અને ઉપર ચડાવવામાં આવે એ નબળાની આગળ લેતા અને મારા મમ્મી પપ્પા ક્યારે એની કોઈ દિવસ ફિકર કરી નહીં અને કદાચ એટલા માટે ના કરી કે દે સો સમ ક્રિએટિવિટી ઇન મી કારણ કે એ વખતે પણ હું નાના નાના જોડકણા નાની કવિતાઓ એવું લખતો એ વખતે અમારા નારણપુરામાં અમારા હાઉસિંગ સોસાયટી જ્યાં રહેતા હતા એની પાછળ જ એક વસ્તી હતી ઓકે દલિત વસ્તી અને ત્યાં મારા ઘણા બધા મિત્રો એટલા માટે હતા કે અમે જે સોસાયટીમાં આવતા થી આવતા એ સોસાયટીના બાળકો અમુક સમયે ઘરકામ કરવા જતા રહે પછી એવું બધું મારે તો કરવાનું રહેતું નહીં તો તો ત્યાં મારા મિત્રો ઘણા બધા થયા તો હું તો પાછો મારા પ્રિવિલેજીસમાં પાછો આવી જતો મારી મા તો મને પછી રાંધીને ખવડાવતી એ મારો ભાઈ બહુ જુદો રહી જતો પણ ક્યાંક એ સતત મને મારો ભાઈ લાગ્યો છે એટલે એ અનુભવ મારો બહુ બહુ સ્ટ્રોંગ છે અને આજની તારીખમાં એ અનુભવ મને બહુ બહુ અફેક કરતો હોય છે ઇમોશનલી કે મારો ભાઈ ક્યાંય ત્યાં રહી ગયો છે એક એટલે એ સતત વસ્તુ એ મારા ઘણા બધા સર્જનોમાં ડોકાય છે એબસોલ્યુટલી આઠમા તારાનું આકાશ હોય કે ગ્રીન રૂમમાંની પણ કેટલી બધી કવિતા કવિતાઓ છે કેટલાક ઉનાળા કેટલા આકરા હોય છે કેટલાક તડકા જો હું ભૂલના કરતો હોઉં તો કે બીજી ઘણી બધી એવી કવિતાઓ આ બધા એ બાળપણના સંચિત અનુભવો છે એ બાળપણના હજુ ચાલુ જ છે એ અનુભવો એટલા માટે કે હજુ પણ મુંબઈના ફૂટપાથ ઉપર હું આ રીતે બેસતો હોઉં છું જમી પણ શકતો હોઉં છું હું તાજમાંથી નીકળીને સામેના ફૂટપાથ પર જે ભિખારીઓ બેઠા હોય એમની સાથે પણ બેસી શકું છું અને આ કંઈ ઇટ્સ નોટ બોસ્ટિંગ કે ઘણીવાર એવું લાગે કે આ એવું નથી પણ આઈ ડૂ ફીલ કમ્ફર્ટેબલ વેરી કમ્ફર્ટેબલ અને મને એવું લાગે છે કે બહુ જ બધું જીવન છે આંખોમાં અને એ ક્યાંક મારા સાહિત્યમાં ડોકાયા કરતું હોય છે અને કદાચ તમે જે સમયમાં લખ્યું ત્યારે આ વાત ચિંતનારું કહેનારું આ પેઢીને બહુ ઓછા લોકો હતા કદાચ તમારા નાટકોમાં પણ એક આખી એવી પેઢી તૈયાર થઈ છે જેણે પણ તમારી દ્રષ્ટિથી આ જ રીતે જોયું અને ચિંધ્યું છે અને એક આખે આખો જેને કહેવાય કે ડાઉન જેને કહીએ છીએ આપણે એમની પીડાઓ એમની વાર્તાઓ એમની કવિતાઓ લઈને આવ્યા તમે મોટું ઇન્ફ્લુઅન્સ કર્યું છે પેઢી ઉપર અને એ એવા ભાવ સાથે નથી રચાતી કે મારે હવે મારા સાહિત્યમાં ગરીબોની વાત કરવી છે પણ હું હંમેશા કહેતો હોઉં છું એક શે એક તને મુક્તક પણ સંભળાવું નવું જી કે એક તમારા હું પણ અત્યારે ગાડીમાં આવ્યો છું મારે ડ્રાઈવર છે પણ જ્યારે પણ અને હું કહું છું કે હું હું કશું જ નથી કરી રહ્યો હું ખાલી લખીને છૂટો થઈ રહ્યો છું એટલે બધાને એવું લાગતું હોય કે સૌમ્યભાઈ બહુ લાગણીશીલ છે અને ગરીબોનું કામ આવે છે એમને આઈ એમ નોટ ડુઈંગ એનીથીંગ આઈ એ વેરી સેલ્ફિશ મેન પણ મને ખાલી એટલું થાય છે કે કોઈક મારી ગાડીનો કાચ ખખડાવે છે અને અને પછી પછી હું છું છું જોઉં કે આ એક છ વર્ષનું કે સાત વર્ષનું બાળક છે અને કઈ વેચવા આવ્યું છે અને એ બહુ બધી ગંદી વિકૃત વલગર વસ્તુ છે કે જેનાથી એને રમવું જોઈએ એ એ વેચવા નીકળ્યું છે આ વસ્તુ તમને ઓબ્વિયસલી એક અફેક્ટ થાય કે ઝંડા વેચતા હોય છે બાળકો હવે એ એ તમને થાય ક્યારે આ આ શું છે કિચન્સ વેચતા હોય છે રાઈટ એટલે મેં એ એ એ મુક્તક તને કહું કે ઉજ્જવળ વગેરે હોય એ ભાવી નહીં મળે ઉજ્જવળ વગેરે હોય એ ભાવી નહીં મળે મોકાની પરી એ સ્થળે આવી નહીં મળે ક્યાં વાત વાહ વાહ કે ઉજ્જવળ વગેરે હોય એ ભાવી નહીં મળે મોકાની પરી એ સ્થળે આવી નહીં મળે ફૂટપાથ પર કિચેન લઈ ઊભો છે છોકરો લાગે છે ને કોઈ દી ચાવી નહીં મળે કે આ કિચેન લઈને તો ઉભો છે અને ઘણી છે ને ઘણા આપણા વર્ગોમાંથી ઘણા એવું કહેતા હોય છે કે એક મોકો તો મળતો જ હોય બધાને નથી મળતો હતો બોલવું બહુ સહેલું છે કે એક મોકો તો બધાને મળતો જ હોય પણ આજે હું મારા મોકાઓ જોઉં તું તારા મોકાઓ જોવે અને આ ફૂટપાથ પર કિચન લઈને જે છોકરો ઊભો છે એના મોકા જોવો બહુ ફરક છે એનું આઈક્યુ લેવલ આપણા કરતા વધારે હોઈ શકે છે એ સમયે આઠમા તારાનું આકાશ કે આ કવિતાઓનો પહેલો પહેલો પડઘો કે શબ્દ ચિત્રાયો હશે ત્યારથી લઈને આજે બે હજાર ચોવીસ તમારા ઘણા બધા સર્જનો આવી ચૂક્યા છે સમય ઘણો બધો બદલાઈ ગયો છે સરકારો બદલાઈ ગઈ છે કઈ રીતે જુઓ છો જીવન હજી ઊંટ લાગે છે હજી કંઈ ફેરફાર થયો છે લેખકની દ્રષ્ટિ સૌમ્યભાઈની દ્રષ્ટિ કલાકારની દ્રષ્ટિ કઈ રીતે જુએ છે આને કલાકારની દ્રષ્ટિ એક વસ્તુ હંમેશા થતી હોય છે કે તમે થોડા ઠાવકા અને ક્રાફ્ટ ક્રાફ્ટી થતા હો છો વધારે અને થોડા ઓછા એંગ્રી એવા થતા હો એટલે એ ગુસ્સો છે ને એ બદલાય એનું સ્વરૂપ બદલાય થોડું ઠાવકું થાય એટલે મને લાગે કલાકારની દૃષ્ટિએ એ હવે મારા સર્જનોમાં ઠાવકો ગુસ્સો આવે છે અને બહાર તો જો તું બહારનું પૂછતો હોય તો બહાર તો બધું મોરલેસ એનું એક છે જે આપણે વર્ષોથી જોતા આવ્યા છે તો એક રાણી હતી કહાની એવું છે કોઈ ફેરફાર મારા મારા કલાકાર તરીકે મારી હું બહુ એવું નથી માનતો કે મારામાં બહુ ફરક પડ્યો હોય કારણ કે કલાકાર તરીકે મેં હંમેશા એવું વિચાર્યું છે કે પ્રામાણિકતા એ સૌથી અગત્યની વસ્તુ છે એનાથી વધારે ઓનેસ્ટી ઇન રાઇટિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઓનેસ્ટી ઇન ડિરેક્શન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઓનેસ્ટી ઇન એક્ટિંગ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ અને એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ કંઈ નથી તો એ હું બે હજાર ચારમાં પણ માનતો તો આજે પણ એ જ માનું છું કે પ્રામાણિક રીતે જે કહેવું હોય એ કહેવું એ સૌથી અગત્યની વસ્તુ છે ને એટલે જ વેલકમ જિંદગી કે એકસો બે જેવા નાટકોમાં જે વધારે કોમર્શિયલ નાટકો છે એમાં અમે લોકોએ અમારી ટર્મ્સ પર ઓડિયન્સને એન્ટરટેન કર્યું છે ઓડિયન્સની ટર્મ્સ પર એક એન્ટરટેન કરવાનો પણ એક પ્રકાર ચાલી રહ્યો છે પણ એમાં અમે બે હજાર ચાર માઇનો હતા અને આજે પણ નથી અને અમને બહુ આનંદ છે કે વેલકમ જિંદગી ઇઝ કમ્પ્લીટિંગ ફોર્ટીન ઇર્સ નાવ રાઇટ ઇટ હેઝ કમ્પ્લીટેડ ફોર્ટીન ઇયર્સ અને એવી રીતે આ નાટકો જોવાઈ રહ્યા છે એવી રીતે એક નવું ઓડિયન્સ ઊભું થઈ રહ્યું છે સમીરભાઈને એક ફોર્મ્યુલા પકડાય છે એવું ઘણા બધા કહે છે કે જે મોટા ભાગના દિગ્દર્શકો લેખકો પકડી નથી શક્યા એ ફોર્મ્યુલા કે જે એમના નાટકોને હિટ જ બનાવે સર આ કયું સમીકરણ છે કે જે તમારા દરેક નાટકોને આટલા પ્રચલિત આટલા લોકપ્રિય બનાવે છે કંઈ કોઈ કોઈ ખાસ છે ના ના કશું જ નથી આવું કશું જ નથી મારા અસફળ નાટકો પણ છે મારી ખરાબ કવિતાઓ પણ છે અસફળ નાટકો બંધ થઈ જાય છે ખરાબ કવિતા કચરાની ટોપલીમાં જતી રહે છે એટલે તમારી સામે નથી આવતી એટલું જ ફરક છે બાકી કોઈ આર્ટિસ્ટ એવો દાવો નથી કરી શકતો કે મને એ ફોર્મ્યુલા મળી ગયો છે પહેલી વાત તો ફોર્મ્યુલા હોતો નથી એક જો ફોર્મ્યુલા હોય તો એ છે કે કોઈ કવિતા લખી કવિતા તો હંમેશા પહેલાં વાચક માટે લખાતી હોય છે અને પહેલો વાચક કવિ પોતે છે તો એ કવિતા જ્યારે તમે લખી અને એ લખતી વખતે અને લખ્યા બાદ એ વાંચ્યા પછી તમને પોતાને વાહ થઈ જાય તમને પોતાને એક પ્રકારનો આનંદ આવે તો એ ઓડિયન્સને પણ આનંદ આવશે રાઇટ એવો એક ભાવ ચોક્કસ હોય છે અને એવું જ નાટકની બાબતમાં છે કે એ અમે લોકોએ કર્યું અને અમને કરતાં કરતાં મજા પડી અને કરતાં કરતાં એવું લાગી રહ્યું છે કે જો આપણને આ મજા પડી છે તો ચોક્કસ ઓડિયન્સને પણ એવી એક મજા પડશે એટલે એ આઈ થિંક વોટ યુ લવ ઇન ઇન નાઇન્ટી નાઇન ઓફ વુડ લવ ધેટ અને પ્રમાણમાં સૌથી વધારે મજા નાટક કયા નાટક કરવાની પડી છે સર આટલા બધા અદ્ભુત નાટકો છે એક એક મૂકો અને બીજું લો એ એવી કપરી પરિસ્થિતિમાં તમે અમને મૂકી દીધા હોય છે ઘણી વખતે કે કયું નાટક તમારું ફેવરિટ કહેવું વેલકમ જિંદગી કહેવું કે વન ઝીરો ટુ નોટ આઉટ કહેવું કે આ જાને કી જીદના કરો કહેવું કે મારા જેવા જેણે આઠમા તારાનું આકાશ જોયું હશે કે દોસ્ત જોયું હશે એને કહેવું તમારી મને મને હંમેશા એવું થાય છે જેમ કે હવે પાડાની પોળ કર્યું અમે તો અમે લોકો એ વખતે વેલકમ જિંદગી અને એકસો બે નોટ આઉટ એ એટલું બધું એટલા બધા ગાજેલા નાટકો અને પછી અમે લોકો એકસો બે નોટ આઉટનું શૂટિંગ કર્યું મેં એને જીજ્ઞાઇ બંને મારા કરતાં વધારે જિજ્ઞાને એવું થયું કે યાર આ શૂટિંગમાંથી એટલે તરત જ નાટક કરવું પડશે ઇમિજિએટલી એટલે એક સ્ક્રિપ્ટ મોરોલેસ રેડી હતી એ એના સંસ્કરણો થાય હતા એને બહુ જ બધી બદલીને એનું આખું ફોર્મેટ બદલીને નાટકને વાર્તાના ફોર્મમાં કહેવાનું નક્કી કરીને મેં એક લગભગ પંચાવન મિનિટ એક કલાકનું નાટક લખ્યું એ નાટક લખીને એવું થયું કે આ નાટક મોટા ઓડિટોરિયમ્સમાં ભજવવાનો કોઈ મતલબ નથી આપણે એને નાની જગ્યાઓએ કરવું જોઈએ જ્યાં સો સવા સો માણસ દોઢસો માણસ બેઠા હોય પણ આપણી બહુ નજીક આજે હું ને તું બેઠા છે એમ બેઠા હોય હવે આવું જ્યારે કરીએ ત્યારે અમારા પણ વેલ વિશર્સના અમારા પણ મિત્રો હોય છે જે અમને એવું કે અરે ભાઈ તમે લોકો આ ઠાકોરભાઈના હાઉસફુલના પાટિયા લાગે છે તમારા અને એ પછી જે પેલું હોય છે ને ઇમેજ નાવ યુ અર નાવ યુ અરાઈવ રાઇટ હવે હું ફિલ્મ કરું જો સિત્તેર ના પડદે તો હવે મારાથી ટેલિવિઝન ના કરાય આ ભાવ હોય છે એ અમને પણ હિતે જ છુઓ ઘણી વાર કહેતા હોય અમે લોકો એ ચિંતા ક્યારેય નથી કરતા કે દિસ અમારે ચાર જ શો કરવા છે અમારા પોતાના સ્વાનંદ અને નિજાનંદ માટે કરવા છે ચાર થી આઠ શો કરશું એમ કરીને ચિરાગની ઓરોબોરસ નામની જગ્યાએ તે જોયું ત્યાં ત્યાં ઓપન કર્યું અને ઓપન કર્યું પછી હમણાં ત્રણસો શો પૂરા થયા કોવિડના હોય તો અત્યારે પાંચસો શો થઈ ગયા હોય રાઇટ રાઇટ પણ એ જે અલગ મજા છે એની એટલે એટલે દરેક નાટકમાં કંઈક અલગ થવું જોઈએ રાઈટ રાઈટ એવો એક ભાવ હોય છે કે એક એક બીજું એક બીજી એક વસ્તુ અચીવ કરીએ એમ એક એક નવી જગ્યાએ રાઈટ આ નાટકમાં એક નવી જગ્યાએ નીકળીએ તો મને એવું લાગે છે કે દરેક નાટકમાં નવી નવી જગ્યાએ નીકળ્યો તમે લોકો જો બહુ જ દૂરથી મારા કામને ફોલો કરતા હોય તો એક જમાનામાં એવું કહેતા હતા લોકો કે સૌમ્ય જોશી એટલે ટોળાનો દિગ્દર્શક રાઈટ રાઈટ કે જેમાં ચાલીસ જણા હોય ને જેમાં આવું હોય ને જે અને એ ટોળું લઈને જ આવે ને ટોળાના કમ્પોઝિશન્સ હ્યુમન બોડીઝ એપ્સ્યુટ એ બધું જી 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 અને એ એક સ્ટેજે હવે ઘણા એવું કહે કે સૌમ્યભાઈ એટલે નું નાટક કરે કે નું નાટક કરે પણ આ બધું જ્યારે સાંભળું ત્યારે મને એવું સમજવાની અંદરથી મજા આવે હું હું બસ એ તરફ જ આવતો ફોર્મ્યુલા તમારી સમય સમયાંતરે જે તમે આખી સ્ટાઇલ બદલો છે એક સમયે આઠમા તારાનું આકાશ મને ખબર છે તમે આખી આખી પેલી સિમેન્ટની પાઇપની એક મોટી ટનલ જેવું જેને કહેવાય મોટી ગટરની પાઇપ એને સ્ટેજ ઉપર લાવ્યા હતા ફિલ્મનું હોર્ડિંગ ફિલ્મનું હોર્ડિંગ હતું અને એનો છેલ્લો સીન તો અતિશય પ્રભાવક હતો જેમાં જીજ્ઞા પેલી એમ્બ્યુલન્સના પાછલા દરવાજેથી બહાર નીકળે છે ને ગીત આવે છે

એન્ડ અર્સ ટુ એક્સપ્લોર માય સેલ્ફ ઇન થિયેટર રાઇટ બિકોઝ થિયેટર ઇઝ સમથિંગ દેટ બોથ માય સેલ્ફ ઇન જીજ્ઞા લવ સો મચ અમને બંનેને એટલો બધો એનો પ્રેમ છે અને આ ઘણીવાર એવું બોલાતો હોય છે કે હું નાટકને બહુ પ્રેમ કર્યો પણ એવું નથી ખરેખર જ બહુ હોય મેં એના વગર અમારે કંઈ છે નહીં તો એટલે એ જ્યારે તમે એની સાથે ને સાથે હો ત્યારે તમારે તમે એક વસ્તુની સાથે સાથે ત્યારે યુ વોન્ટ ટુ આ આ છે બીજું હું એવું માનું કે ઓડિયન્સ ઓડિયન્સ સ્વીકારે એ જે વસ્તુ હોય ને એને અમે લોકો સૌથી પહેલા નકારીએ છીએ ક્યારે એવું કશું જ નથી હોતું કે ઓડિયન્સ જે ઓડિયન્સ ન સ્વીકારે ઓડિયન્સે આજે અંકુશ જેવી ફિલ્મને સ્વીકારેલી જે બીજી બધી ફિલ્મો કરતા ઘણી મોટી હિટ થઈ હતી એ વખતની ફોર્મ્યુલા ફિલ્મ્સ કરતા તો ઓડિયન્સ બહુ જ ઇન્ટેલિજન્સ વાળું હોય છે ઇન્ટેલિજન્ટ હોય છે મારું પોતાનું એવું માનવું છે કે નાટક અથવા સિનેમાનો ગૃહ એ એવી જગ્યા છે કે જેમાં જેટલા માણસ બેઠા હોય ને એનો આઈક્યુ એ ગુણાતો હોય છે સો જણા બેઠા હોય ને તો ઇટ ઇઝ ગુણાકાર કારણ કે એક માણસનું લાફ્ટર બીજાને એ ક્યુ આપે છે કે હા આમાં કંઈક હસવાનું છે ને ધીમે 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 એક યુનિઝન વાળો એક યુનાઇટેડ ઇન્ટેલિજન્સ ઊભો થાય છે કમ્યુનિટી હોલમાં અને એટલે હું એવું માનું છું કે પ્લીઝ ઓટીટી ઇઝ અ ગુડ થિંગ પણ ફિલ્મો પણ એ જમતા જમતા જોવાની વસ્તુ નથી એ લોકો સાથે બેસીને ટોળામાં જોવાની વસ્તુ છે અને પાછું આવશે હંમેશા અને આ બધા નાટકોમાં મને ખબર છે આ જરા અઘરો અને ક્લિશે પ્રશ્ન છે છતાંય મારે પૂછવું છે કયું નાટક બહુ જ ગમે છે મને એક દોસ્ત સહીનગર વસ્તુ હતું ને વેલકમ જિંદગી આ બે મારા બહુ જ ફેવરેટ પ્લેસ છે કારણ કે એકમાં એક એક્સ્ટ્રા વેગનઝા છે યસ અને બીજામાં એક હાર્ડ રિયલિઝમ છે અને લેયર્સ છે આ મારા બહુ જ ગમતા નાટકો છે પણ એની સાથે સાથે જો આ પાળાની પોળનું તોફાન છે કે એકસો બે નોટ આઉટનું ગાન પણ છે તો એ બધું બી તો અ ડિફિકલ ક્વેશ્ચન પણ તમે હવે એવું પૂછો જ છો તો આ બે જવાબ આપી દીધો ચોક્કસથી વન ઝીરો ટુ નોટ આઉટ ખાસું ગાજ્યું અહીંયા તો સરસ શોઝ થયા અને સરસ એના અને એની ફિલ્મ બની પછીથી ફિલ્મ જોઈએ એવી કદાચ અપેક્ષા પ્રમાણે નાટકના જે રીતના રિએક્શન્સ કે ફીડબેક કે જે રીતના પ્રતિભાવો હતા એવું કંઈ ફિલ્મમાં મનનનું કોમેડી ફેક્ટરી છે ને એમાં મારે એક લવારી નામના પ્રોગ્રામમાં ગયું ત્યારે મજા આવી મને મેં હમણાં જ કીધું કે હું અમદાવાદ છોડીને બહાર જાઉં છું મુંબઈમાં આઈ એમ નોન એઝ ધ રાઈટર ઓફ ધેટ ફિલ્મ રાઇટ કારણ કે એકસો સાત કરોડ કર્યા ફિલ્મે ઇન્ડિયન માર્કેટમાં સાહીઠ કરોડ ઉપરની ફિલ્મ એટલે એ ટેકનિકલી હિટ ફિલ્મ છે રાઈટ અમિતાભ બચ્ચન ઋષિ કપૂર ઋષિ કપૂરની ઓલમોસ્ટ છેલ્લી છેલ્લી ફિલ્મ તો એ રીતે ઇટ હેઝ બીકમ ગ્રેન્ડ અ વેરી પોપ્યુલર ફિલ્મ રાઈટ અહીંયા શું છે તરત જ કે નાટક સાથે એની એક કોમ્પિટિશન ચાલુ થાય જે જે બીક હતી અમને લોકો પણ એટલે હું હું હમણાં મનનને એ કહેતો હતો કે મને યાર એ ફિલ્મ હિટ થઈ એનો કોઈ આનંદ જ નહીં મળ્યો કારણ કે હું અમદાવાદમાં રહું ને મને બધા એક એક નાટક પણ હું હું એનો એક જવાબ આપું છું મેં કીધું યાર આમાં એવું છે કે તમે હ લગ્ન કરીને હનીમૂનમાં ગોવા જાઓ ત્યારે એક મજા આવે પછી વરસ બે વરસ રહીને પાછું ગોવા જાઓ ત્યારે બીજી મજા હોય ત્યારે તમે એમ કહો કે યાર પેલા વખત જેવી મજા રાઈટ એટલે ગુજરાતી નાટક ના ઓડિયન્સ ને એ થયું કે એનું હનીમૂન નાટકમાં થઈ ગયું એટલે યા સો ધીસ ઇઝ ધીસ ઇઝ વોટ હેઝ હેપન એટલે અમને બધાને એવું લાગે કે પણ અરે બહાર જઈએ એટલે અરે વન ઝીરો ટુ કે રાઈટ તો આઈ અન્ડરસ્ટેન્ડ કમ્પ્લીટલી ટેકન આ મુદ્દો એટલો બધો સરસ રીતે તમે સમજાયો છે કે આમ ગળે ઉતરી જાય છે ગુજરાતી ઓડિયન્સની વાત થઈ નાટકોના લગભગ વીસ પચીસ વર્ષો તમે તમારી નજરે દીઠા ઓડિયન્સને જોયું બદલાતું જોયું જ્યારે એમના હાથમાં ફોન્સ નહોતા અને આપણે કહેતા હતા કે ત્રીજો અંક શરૂ કે પહેલો અંક થી લઈને હવે આપણે એવું કહેવું પડતું હતું કે ભાઈ તમારા ફોન સ્વિચ ઓફ કરો અને સાયલેન્ટ કરો અને મૂકશો નહીં ને ફ્લેશ લેશો નહીં ને વગેરે વગેરેથી લઈને અહીંયા સુધી જ્યારે ઓડિયન્સની આપણને એવી એમ પણ થયું કે હવે કમર્શિયલ નાટકોના જ ઓડિયન્સ આવે છે કે એક્સપેરિમેન્ટ્સ નાટકોમાં અમુક નામો સુધી પહોંચે છે ગુજરાતી ઓડિયન્સને કેટલું બદલાતું જોયું છે અત્યારે ગુજરાતી નાટકોની મૂળભૂત સમસ્યા મૂળભૂત જરૂરિયાત તમારા અનુભવે તમને શું લાગે છે ગુજરાતી નાટકોની મૂળભૂત જરૂરિયાત એ ઉત્તમ કલાકારો છે ઉત્તમ લેખક ઉત્તમ પ્રોડક્શન્સ એ એની જરૂરિયાત છે ઓડિયન્સ વી આર ધ લકીએસ્ટ પહેલાં એવું હતું કે આપણે એવું માનતા હતા કે ત્રણ જગ્યાએ નાટક થાય છે આખા ભારતમાં ખરેખરા અર્થમાં ગુજરાત બંગાળ અને મહારાષ્ટ્ર હિન્દી થિયેટરને અંતે બધું બધું એકેડેમિક છે રિયલ નથી કે જેમાં એક સામાન્ય માણસ જે મહારાષ્ટ્રમાં છે ને કે શાકની થેલી લઈને આવતા હોય નાટક જોવા અને નાટક જઈને જોઈને ઘેર જતા હોય તો એવું ઓડિયન્સ ત્રણ જ જગ્યાએ છે બંગાળમાં અનફોર્ચ્યુનેટલી લોકોને નાટક પોસાતું બંધ થઈ ગયું કારણ કે મોંઘી કળા છે અમારા માટે પણ એ ડિફિકલ્ટી છે જ કે કે એટલે સિત્તેર ટકા ઓડિયન્સ ભરાય જ્યારે એક પબ્લિક શોમાં પાંસઠ ટકા ત્યારે અમે બ્રેક ઇવન પર પહોંચીએ છીએ તમે વિચાર કરો અમારો ધંધો એક તો સબસિડી વગરનો છે અને અને અમે એક કોન્ફિડન્સથી જઈએ છીએ કે સિક્સટી ફાઈવ પર્સન્ટ ઓડિયન્સ હશે જ કોઈ વાર વરસાદ પડી જાય તો અમને સોલિડ લાફો આવે છે તો ઇટ્સ બિકોઝ ઇટ્સ એન એક્સપેન્સિવ ફોર્મ કારણ કે લોકો લાઈવ છે ત્યાં તો ગુજરાત પાસે એ પૈસો છે ઓડિયન્સ પાસે એટલે હું કહું છું કે આ બધા ત્રણ જગ્યાએ તો નાટક ચાલે છે એમાં પાછા આપણે તો લકીય જ છીએ કે આપણી પાસે થોડું ધનવાન ઓડિયન્સ છે અને એમાં આપણે ઓડિયન્સની ખોળ પણ કાઢવી એ તો મને બરાબર બિલકુલ નથી લાગતું કારણ કે ગુજરાતનું ઓડિયન્સ છે દોઢસો વર્ષથી સળંગ નાટકો જોઈ રહ્યું છે કરેક્ટ એણે પારસી નાટકો જોયા દેશી સમાજના નાટકો જોયા પ્રવીણ જોશીને જોયા જયશંકર સુંદરીને જોયા જશવંત ઠાકરને જોયા ભરત દવેને જોયા એને બધું જ કાંતિ મડિયાને જોયું એટલે જે જે અદ્ભુત કામ થયું છે એ ખોબલે ને ખોબલે વખાણ્યું છે આ જેવું નામું બોલ્યો એ મેં તમે પોપ્યુલર કરેલા નામું નથી એ ઓડિયન્સે પોપ્યુલર કરેલા નામ રાઈટ આજે હું તમારી સામે બેઠો છું તો મને કોઈ ક્રિટિક્સે પોપ્યુલર કર્યો જ નથી ક્યારેય એ તો કહેવાય છે એવું કે સૌમે જોશી અલગ પ્રકારના નાટકો કરે પણ વિવેચકો ક્યાં કહે છે એ તો ઓડિયન્સ કહે છે કારણ કે વિવેચકો આપણે ત્યાં છે જ નહીં અને છે તો બિચારામાં સમજણ નથી પણ ઓડિયન્સમાં ઓડિયન્સની અંદર જે ઓડિયન્સ એવું કીધું છે ને ઓડિયન્સે મને બનાવ્યો છે રાઈટ તો આ હવે મારી પાસે કોઈ સ્કોપ નથી કે મારી કોઈ એક વસ્તુ ના ચાલીને હું એવું કહું કે ઓડિયન્સ બરાબર નથી મારી પાસે એ સ્કોપ છે જ નહીં એ હું એવું માનું છું કે નાટકમાંય નથી અને ફિલ્મોમાંય નથી તમારું નાટક ન ચાલ્યું તો અંદર તપાસ કરવાની જરૂર છે તમારી ફિલ્મ ન ચાલી તો અંદર તપાસ કરવાની જરૂર છે યુ હેવ અ ગ્રેટ ઓડિયન્સ એટલે સમસ્યા કે ચેલેન્જ છે કે સારી સ્ક્રિપ્ટ વધારેને વધારે લખાય અને ભજવાય ઓડિયન્સ ઓછું થતું જાય છે કે એક જ પેઢીના લોકો આવે છે કે નવું નવું જે નવો યુવાન છે એ ઓટીટીથી એટલો બધો એક્સપોઝડ છે વર્લ્ડ સિનેમા જોતો થઈ ગયો છે અને દુનિયાભરનું કામ એની આંગળીના ટેરવે મોજૂદ છે એટલે હવે એને પેલું સ્ટેજમાં કે રૂમમાં કે ડાક ઓડિટોરિયમમાં જવાની ઈચ્છા નથી થતી એની પ્રાયોરિટીઝ બદલાઈ ગઈ છે સેટરડે સન્ડેઝના કોફી કલ્ચર્સના ગેધરિંગ્સ કે બાકીના એન્ટરટેઈનમેન્ટ વધી ગયા છે કોઈ રીતે તમને ઓડિયન્સમાં ફેરફાર લાગે છે ઓછું થયું છે નોટ એટ ઓલ કારણ કે તું જો મારા નાટકોમાં આવે યસ તો તને ઘણું બધું યુથ જ જોવા મળશે કમ્પ્લીટલી અને હું એવું માનું છું કે હવે તમે અમુક પ્રકારની વસ્તુ બનાવીને પછી એમ એક્સપેક્ટ કરો કે આમાં યુથ આવશે તો એ નથી આવવાનું યુથ બહુ જ બધી વસ્તુઓ નવી જોઈ રહ્યો છે તમારું નાટક એને ખેંચવું જોઈએ અને જો એ ખેંચશે તો એ આવશે મુંબઈમાં એક સમસ્યા થઈ છે ભાષાની કારણ કે એક એક વર્ષ પહેલાં જેટલું ગુજરાતી બોલાતું હતું મુંબઈમાં એનાથી વીસ ટકા પણ ગુજરાતી બોલાતું જ નથી તો જો એ તમારી ભાષા જ ન રહી હોય તો સ્વાભાવિક રીતે ત્યાં થોડું ઓડિયન્સ ઓછું થવાનું પણ અમદાવાદમાં તો આપણે બોલીએ જ છીએ એટલે એ સમસ્યા ગુજરાતમાં નથી એટલે કદાચ એવું થશે કે જે એપી સેન્ટર ગુજરાતી થિયેટરનું મુંબઈ હતું એ ત્યાંથી શિફ્ટ થઈને અમદાવાદ બનશે એ બની જ ગયું છે ઓલમોસ્ટ એવું છે જ અચ્છા અને આ જુવાનોની કોઈ જુદી ભૂખ પારખી છે તમે આટલા તમારા કારણ કે તમારા નાટકો સખત યુવાનો ઉપાડી લે છે એમને ગમે છે એમની પ્રાયોરિટીઝમાં હોય છે એમના એમના અંદાજમાં અભિગમમાં અપેક્ષાઓમાં કંઈ નવું જોયું તમે જે એક વસ્તુ મને હંમેશા લાગે છે કે યુથ ઓલવેઝ ગોઝ ફોર ઓથેન્ટિસિટી આજનું પણ આજનું પણ હંડ્રેડ તમે જો આજે રીલ્સ જેવી વસ્તુ છે રીલ્સ કયા ક્લિક થાય છે મીમ્સ કયા ક્લિક થાય છે જે એકદમ ઓથેન્ટિક હોય રાઇટ જે એના પરફોર્મન્સમાં ઓથેન્ટિક હોય જે એના સ્ક્રિપ્ટિંગમાં ઓથેન્ટિક હોય ભલે એક મિનિટની વસ્તુ છે પણ સૌથી જે ક્લિક થશે એ સૌથી ઓથેન્ટિક હશે હંડ્રેડ પર્સન્ટ તો આઈ થિંક એટલું જ તમારે કરવાનું છે બીજી જે વસ્તુ યુથને હંમેશા એટ્રેક કરે છે એ છે ઇન્ટેન્સિટી રાઇટ એટલે તીવ્રતા રાઇટ એટલે હું તો હંમેશા એવું વિચારું છું કે હું જ્યારે પણ લખું ત્યારે જો હું કોઈ વસ્તુને તીવ્રતાથી મહેસૂસ નથી મહેસૂસ કરીને પછી લખતો હોઉં તો એ તીવ્રતા એ ઓડિયન્સ સુધી જવાની છે પહોંચવાની છે અને આપણે હિન્દી નાટકોની સર તમે વાત કરી એ હિન્દી નાટકોને તમે એકેડેમિક ગણાવ્યા અને છતાં હું એકેડેમિક એવું નથી કહેતો મહાન જી 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 પણ હિન્દી રંગભૂમિ ઓન ધી હોલ ના થઈ શકી એ એકેડેમિક છે એટલે દિલ્હીમાં કોઈ કોમન ઓડિયન્સ નથી કરેક્ટ હું એ જ કહેતો કે આપણી પાસે આમ અષાઢકા એક દિન ને અંધા યુગ ને બહુ મહાન નાટકો કેટલા બધા સુંદર નાટકો પણ ગુજરાતી જેવું કોમન ઓડિયન્સ નથી ત્યાં નથી ત્યાં એનએસડી છે રોજ લોકો નાટકો જુએ છે પાંચ હજાર માણસો જુએ છે પણ એ પાંચ હજાર ના છ હજાર વીસ વર્ષથી નથી થતા અને તમારા નાટકમાં હિન્દી નાટક કર્યું તમે વેલકમ જિંદગીને તમે હિન્દી ટ્રાન્સલેટ કર્યું અને અદ્ભુત ચાલી રહ્યું છે અદભુત ચાલી બહુ જ બહુ જ બધા શોઝ થઈ રહ્યા છે કઈ રીતે આ ફેરફાર લાવી શક્યા ફેરફાર લાવી શકે એવું તો હું નહીં કહું પણ શું કર્યું પરેશભાઈનું બહુ ગમતું નાટક છે પરેશ રાવલ તો એ એમણે એ ચેરમેન બન્યા એનએસજી ના પછી એના ક્લોઝિંગ ફેસ્ટિવલના ક્લોઝિંગમાં એમણે એવું કીધું કે તું વેલકમ જિંદગી હિન્દીમાં કર એટલે અમે લોકો એક શો માટે એ બીડું ઝડપ્યું અને હું જીજ્ઞા અભિનય અમે ત્રણે એ વી પુટ ઇન અ લોટ ઓફ એફર્ટ ફોર ટ્વેન્ટી થ્રી ડેઝ નવું રિહર્સલ કર્યું એનું કારણ કે તેર વર્ષથી એની પહેલાં અમે આ ગુજરાતી બોલતા હતા અને પછી એક વસ્તુ નક્કી રાખી કે આ ફેમિલીને આપણે ગુજરાતી જ રાખશું એના બે કારણો છે હું એ બે બંને કારણો ટૂંકમાં કહી પ્લીઝ 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 એક કારણ તો એ હતું કે નાટકનો લય ના બદલાય કારણ કે એમાં ભાષાનો એક લય છે બીજું કારણ એ હતું કે ગુજરાતી એને એટલી બધી આપણી ભાષાને મેઇનસ્ટ્રીમ હિન્દી પડદા ઉપર એટલી બધી એબ્યુઝ કરવામાં આવી રાઈટ અને એનું એટલું મોટું કેરિકેચર બનાવવામાં આવ્યું છે કે અમને બધાને એવું લાગ્યું કે આ ભાષાની અંદર એક સિરિયસ ગંભીર ઊંડી વાત થઈ શકે એ અમારે ઓડિયન્સને કહેવું છે આ લહેકાની અંદર રાઈટ આ લહેકો હંમેશા પેલું વાહિયાત કોમેડી જ આપ્યા કરે એવું નથી સારી નહીં કોમેડી તો મારો સૌથી ગમતો વિષય ક્યારે કેચર જ હોય હંમેશા એવું નથી રાઈટ તો આ બે કારણોસર અમે એ એ લહેકામાં કર્યું દિલ્હીમાં અમે પરફોર્મ કર્યું ત્યારે પહેલી પાંચ મિનિટમાં ઓડિયન્સનો જે કરંટ આવ્યો એ એટલો અદ્ભુત હતો કે છેલ્લા કેટલાય વર્ષોથી એ અમે એ પ્રકારનો રિસ્પોન્સ આટલા અદ્ભુત રિસ્પોન્સીસ અમે મેળવતા હોઈએ છીએ પણ એ જે રિસ્પોન્સ હતો એટલો ગજબ હતો અને એ થ્રુ એન્ડ થ્રુ રહ્યો એટલે મેં નીકળીને પછી બીજે દિવસે પરેશભાઈને ફોન કર્યો કે હું તો આ હિન્દીમાં કરીશ મને કે હા પછી અમે મળવા ગયા હવે હિન્દી થિયેટરનો એક એવો નિયમ છે કે આમ તો થિયેટર એ ચાલતું જ નથી એટલે આપણે જે કહીએ ને કે નવસો શો હજાર શો પાંચસો શો મરાઠીમાં જે કહીએ ગુજરાતીમાં કહીએ એવું બધું હોતું નથી ત્યાં અને બહુ ખર્ચાળ થિયેટર છે એટલે પરેશભાઈ બિંગ પરેશભાઈ પછી ત્યાં જરાક ચેતવ્યો કે ભાઈ અહીંયા કર્યા જેવા ધંધા નથી આ અને મેં કહ્યું બહુ જબરદસ્ત કરંટ આવ્યો થોડા એક બે શો તો કરશું જ એટલે ભલે એકાદ વાર ખર્ચો થાય ઉમેશભાઈ શુક્લ એ એક અદભુત પ્રોડ્યુસર છે ઇઝ અ જેમ ઓફ અ પ્રોડ્યુસર અને પહેલા શોમાં વી ઇન્વાઇટેડ હુ એવર વી ન્યૂ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી કરેક્ટ એટલે મારી થોડી ઘણી ઓળખાણો છે અભિજાતની ઓળખાણો છે ઉમેશભાઈની પોતાની ઓળખાણો છે ઇન્ડસ્ટ્રીમાંથી કારણ કે પહેલાં શોમાં એવો તો કોઈ ચાન્સ જ ના હોય કે તમે વેલકમ જિંદગી અને અમારા ફેસિસમાં લોકો આવે હિન્દીમાં એવું ઓડિયન્સ જ નથી બાંદ્રામાં કર્યો ઘણું બધું ઇન્ડસ્ટ્રીનું સારું એવું ઓડિયન્સ હતું જોનીભાઈ હતા અને પહેલાં શોમાં ઘણા બધા હતા તો પરેશભાઈ તો હતા જ હતા રાજુ ઈરાની હતા અને તાપસી હતી ને બોમન હતા એ બધા બીજા શો માં હતા પણ હતા રાઈટ અને મને લાગે છે કે અને બીજા બધા હતા એટલે ઘણા બધા રાઇટર્સ હતા ઘણા બધા ડીઓપીસ હતા ટોપ નોચ આઈ થિંક એ લોકોએ ઉપાડી નાટકને ઉપાડી દીધું જી એટલે પછી બીજો શો એક જ નાટક બધાને બોલાવીને બતાવાય એવું હતું એક જ શો પછી પછી તો અને પંદરસો રૂપિયાની ટિકિટ છે એની એટલે પછી તો એ લોકો જ એ એ શોનો બી એવો જ કરંટ આવ્યો કે અને અત્યાર સુધી લગભગ આજે શો થઈ ગયા પણ ઇન્ડસ્ટ્રીનું ઘણું બધું ઓડિયન્સ આવે છે ને મુંબઈમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ વેરી બિગ રાઇટ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી ઓટી ઇન્ડસ્ટ્રી નામ કે એનું પોતાનું એક લાખનું દોઢ લાખનું બે લાખનું ઓડિયન્સ છે એ ખૂબ માણી રહ્યું છે નાટકને એ થર્ટી ફાઈવ હિન્દી પ્લે ઇટસેલ્ફ ઇઝ અ હિસ્ટ્રી આઈ થિંક હિસ્ટ્રી તો ના થતા હોય છે પણ યા એટલે વિરલગ્રેસ પ્લે યસ એક ફિલ્મ સ્ટાર વગરનું પ્લે રાઇટ એ મોટી વાત છે અને પૃથ્વીમાં નહીં એમ હા અને પૃથ્વીમાં નહીં મેન મેઇન થિયેટર્સ કરેક્ટ કરેક્ટ અને નાટકો સાથે સાથે તમને ગીતોય બહુ ફળ્યા છે જી હેલ્લારોના ગીતો હોય એ હેલ્લારોના ગીતો તો ખેર છેલ્લા બે પાંચ વર્ષની ઘટના ગણું મને તો ત્યારનું દીકરી વાલનો દરિયો ત્યાંથી યાદ આવે જ્યારે રાજુભાઈએ આ ફિલ્મ બનાવી હતી ને તમે એનું આ ગીત મુખ્ય લખ્યું હતું ત્યારથી તમારા ગીતો કે ઇવન તમારા નાટકોમાં પણ દોસ્ત અહીં ચોક્કસ નગર વસ્તુ હતું જેમાં તમે ઢોલનો કે ચમચીનો ને પેલું સાઉન્ડનો ઉપયોગ કરીને બિટબોક્સિંગ ટાઈપ્સ કંઈક કરીને તમે ગીતો કરતા આ ગીતો એ કવિતાનો તમારો છેડો છે એક્સટેન્શન છે કે કમર્શિયલ છે જરૂરત કેવી રીતે થઈ ગીતકાર સૌમ્ય જોશી અલાયદા છે કે કવિ સૌમ્ય જોશી નોખા છે ને કવિ તો અલગ નથી હા ગીતકારને કવિ તો એક જ છે કારણ કે કવિતામાં મેં મારી મરજીથી પણ ઘણા બધા ગીતો રાઈટ લખ્યા છે એટલે ગીતકારને કવિ તો એક જ છે નાટ્યકાર અને કવિ એ બે થોડા અલગ છે જી પણ તે કીધું એમ મારા ઘણા બધા નાટકોમાં મારા ગીતો એ ડોકાયા છે ગીતો એ મને અતિશય ગમતું એવું એક ફોર્મ છે અને હું બહુ જ એવી રાહ જોઉં છું કે કોઈ મને ગીત લખવાનું કે અચ્છા પછી ઘણીવાર અમુક આર્થિક કારણોસર નથી લખાતા આર્થિક કારણો એટલે એમાં એવું હું માનું છું કે ઘણીવાર હું પૈસા પૈસા માટે ચાર્જ નથી કરતો પણ ઇજ્જત માટે ચાર્જ કરું એબ્સોલ્યુટલી અને મને એવું લાગે કે યાર તમારે જો ઇજ્જત થી મારી પાસે આવીને મને એક ઇજ્જત આપીને મારી પાસે કામ કરવું હોય તો ધીસ ઇઝ વન વે ઓફ શોઈંગ રિસ્પેક્ટ ઓર ફાઇન અનધર વે પરફેક્ટ પણ ત્યાં સુધી શો શો રિસ્પેક્ટ બાય ઓફરિંગ સમથિંગ દેટ યુ એટલે એને કારણે ઓછા લખાય પણ મને મજા બહુ આવે છે અને મને એવું લાગે છે કે તમે એક્સટેન્શનની વાત કરી તો ગીતમાં અને ખાસ કરીને ફિલ્મોના ગીતમાં એટલે અત્યારે હું એક હિન્દી ફિલ્મમાં ચાર ગીતો લખી રહ્યો છું એમાંથી ત્રણ પૂરા થયા મને હંમેશા એવું લાગે ફિલ્મનો એક વિષય હોય છે અલગ અને તમારે એ વિષયનું ગીત લખવાનું હોય તો હંમેશા એવું થતું હોય છે કે ગીત અદ્ભુત ત્યારે બનતું હોય છે જ્યારે એ વિષયની વાત કરે અને પછી એમાં તમારી પર્સનાલિટી ડોકાય એક એક ઇન્ડિવિજ્યુઅલ કવિ તરીકેની આ જ્યારે બંને વસ્તુનું સંમિશ્રણ થતું હોય છે ત્યારે બહુ મજા આવે છે એટલે મને લાગે છે હેલારોના ગીતોમાં એ થયું હું અત્યારે જે ગીતો લખી રહ્યો છું એમાં એવું થતું હોય એવું મને લાગી રહ્યું છે પણ એ થયું નો ઉલ્લેખ થયો હું આવતો જ તો ત્યાં કારણ કે ગયા વર્ષનું લગભગ દુનિયામાં ગાજેલું આ આ ગીત હા અને પહેલી વખત ખારવાઓની જિંદગીની સાથે સાથે આપણી જિંદગી કે આપણું જીવન દર્શન કેટલું બધું એમાં ગુંથાયેલું સમાયેલું છે એ તમે આપણી એક તળપદી ભાષામાં બહાર લઈ આવ્યા આદિત્ય અને ટીમે ખૂબ અદ્ભુત રીતે એને નિભાવ્યું ગાયું પણ લખાયું છે એ બહુ અદ્ભુત છે ઘણું બધું અર્થપૂર્ણ મર્મપૂર્ણ છે અને બીજી ભાષાના નહીં જેને કદાચ નહીં સમજાતું હશે એને પણ એના લયમાં અને એના શબ્દોમાં એટલો બધો રસ પડ્યો છે એના સાઉન્ડમાં એટલો બધો રસ પડ્યો છે કે એવરી વન હેઝ ટેકન ઇ ટપ પણ એનો એક છેડો આ પુસ્તકમાં મને આ બધું તમારા વિશે અભ્યાસ કરતો હતો ત્યારે પણ મળ્યો ખાલી થઈ ગયેલા ખલાસીનું ગીત ખલાસ થઈ ગયેલા ખલાસ થઈ ગયેલા ખલાસીનું ગીત ગ્રીન રૂમની છેલ્લી કવિતા છે જો કદાચ તમારા પુસ્તકની ગોતીલોનો છેડો છે કઈ સુધી નીકળે છે હા હા એટલે સાચી વાત છે તમારી કે દરિયો એક તો મેં બહુ લખ્યો છે બહુ જ લખ્યો છે મને હમણાં એક શેર યાદ આવે છે હમણાં મેં ક્યાંક કોઈક કે ટાંક્યો ને મેં શેર કરેલો મારા ઇન્સ્ટાગ્રામ પર કે તારે કાંઠે કિલ્લા સર્જે એક મજાનું બાળ સમંદર અરજ આટલી માન બને તો આગળ વધવું ટાળ સમંદર ને એક માછલી તરતા બચતા છેવટ સમજી મર્મકથાનો માછીમારથી શું ડરવાનું સૌથી મોટી જાળ સમંદર કે વાત વાહ 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 તો કવિતાઓમાં દરિયો એ ખૂબ ડોકાયો છે એક મારું એન્સેસ્ટર વિલેજ એટલે હું અર્ધો ગુજરાતી અર્ધો મરાઠી છું એ મારું એક એક ગામ એ કોકણના દરિયાકાંઠે પણ છે આહા અને એ દરિયાએ હંમેશા મને ખૂબ આકર્ષ્યો દરિયો પણ ત્યારે મુંબઈનો દરિયો દરિયો હતો હા હવે મુંબઈનો દરિયો શહેર છે એટલે ત્યારે મુંબઈનો દરિયો દરિયો હતો ખરેખર દાદર નો ખાસ કરીને તો મુંબઈનો દરિયો એની આસપાસના દરિયા પછી નારગોલ પાલઘર કેવલાવાળો દરિયો આપણો આ બાજુનો ગોપનાથ વાળો દરિયો એ બહુ અદભુત છે ગોપનાથ જાર સુખપરાવાળો દરિયો બધા અલગ અલગ એના સ્વભાવો છે દરિયાઓના પણ તો એ સતત ડોકાયો આ ગોતિલોમાં બન્યું એવું મેં મેં ઘણી જગ્યાએ કીધું છે એટલે રિપિટીશન લાગે કદાચ પણ એમાં બન્યું એવું કે અચિંત બહુ ઇન્ટરેસ્ટિંગ મ્યુઝિક ડિરેક્ટર છે અને પહેલીવાર એવું બન્યું કે મેં ગીત એ ટ્યુન ઉપર લખ્યું છે એટલે પહેલાં ટ્યુન આવી એની ઉપર મેં ગીત લખ્યું છે અને એણે જે અચિંતે જે ટ્યુન મોકલેલી એમાં ડો એટલે એ હતું અને મને કોક સ્ટુડિયોએ લખવાનું કીધેલું મેં અચિંતને ફોન કરીને પહેલાં કીધું મેં કહું ભાઈ આપણે ઢોલીડો નહીં રાખીએ કારણ કે કોક સ્ટુડિયોના માધ્યમથી જો આપણે ગુજરાતને બહાર લઈ જતા હોય તો આ ગરબા ઢોલની જે દુનિયા છે જે અદ્ભુત છે પણ એના સિવાયની ગુજરાતી દુનિયા એ આપણે ઓડિયન્સને બતાવવી જોઈએ આદિત્ય ઓલ્સો વોઝ વેરી કિકડ અબાઉટ ધેટ આઈડિયા રાઈટ કે હા આમ જ થવું જોઈએ અને એટલે એ ત્રણ સિલેબલ્સમાં જ ગોતિલો શબ્દ એ મળ્યો અને એ મળ્યો એની સાથે આખું ગીત મળ્યું કારણ કે આ જે કવિતાની તમે વાત કરી ખલાસ થઈ ગયેલા ખલાસીનું કાવ્ય એમાં પણ એ જ છે કે એક દ્વંદ માણસમાં હંમેશા ચાલતો હોય કે યાર હું નીકળી પડું કે સલામત રહું રાઈટ નીકળી પડું કે સલામત રહું એ અને આમાં ગોતિલોમાં બે અવાજો છે એક કહે છે કે ગોતિલો નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં એટલે ખાલી પોતાના પાવરમાં અને સમૃદ્ધિમાં તે થઈને દરિયે જવાનું નથી પણ પોતાની એક ઇન્ટરનલ ખોજ માટે ડિસ્કવરી માટે જે દરિયે નીકળે છે એવા ખલાસીને ગોતવાનો છે તો એટલે એ બિલકુલ એ જ લાઇન ઉપર આખું ગીત તરત એની એક કથા બની ગઈ આ કથા મેં નેરેટ કરી તો આદિત્ય અચિન અંકુર તિવારી એ બધાને બહુ જ મજા આવી એવરીબડી વોઝ એક્સાઇટેડ પછી એમાં દરિયાના સાઉન્ડ્સ આવી ગયા એમાં એક પ્રકારનું મ્યુઝિક આવ્યું પછી બહુ જ વખત પછી અચિન સાથે વાત થઈ તો અચિન કે આ જે મ્યુઝિકનો પ્રકાર છે એ ટ્રોપિકલ લેટન લેટિન અમેરિકન પ્રકાર છે કે જે કોસ્ટલ છે એટલે કદાચ એવું પણ બન્યું હોય કે કોસ્ટલ મ્યુઝિકના સાધને કારણે તમને અવાજ આવે તો આવી રીતે એ ગોતિલો લખાયું અગેન એ સલામતી અને નીકળી પડે સાહસ સાહસ અને સલામતી વચ્ચેના દ્વંદ્વની કથા છે ગોતિલો જે આમાં પણ અલગ ફોર્મમાં દેખાય છે બીજું એક ગીતમાં મારું એવું માનવું છે કે વાગ્યો રે ઢોલ બાઈ રે ઢોલ મારા મીઠાના રણમાં રે ઢોલ પહોળું થયું ને પછી પહોળું થયું એક બમ પાંજરું પહોળું થયું હવે કવિ જે છે ખાસ કરીને લિરિસિસ્ટ જે ફિલ્મો કે કોક સ્ટુડિયો કે એવી રીતે જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે આ સાઉન્ડ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલે કદાચ એ ઢોલ ઢોલમાં એક સજ્જડબમ પાંજરું પહોળું થયું એનો અર્થ તો ક્લિક થયો જ છે પણ એ સજ્જડબમ પાંજરું જે ફ્રેઝ છે એ કવિતામાં જે જગ્યાએ પ્રયોજાયો છે એ પણ બહુ ક્લિક થતું હોય છે એટલે હું હંમેશા એવું વિચારતો હોઉં કે એક વર્લ્ડમાં તમે જયારે જતા રહો એક દુનિયામાં તમે જયારે જતા રહો જેમ ગોતિલોમાં દરિયાની દુનિયા છે તો એ દુનિયા તમને એનો નાદ આપે છે એના શબ્દોનો એક રવ આપે છે આપણે ત્યાં છે ને અવાજ માટે આટલા બધા શબ્દો સમાનાર્થીઓ રવ નાદ બધા એટલા માટે યાદ આવ્યા કે એનો એક પોતાનો એક પ્રછંદ એવો પ્રભાવ હોય કરે અને એ જે ગીતમાં ટકોરા વાગી જતા હોય છે ને એ ગીતો બધા મને લાગે છે ત્યાં સુધી ક્લિક થતા હોય છે આજે ગીત ક્લિક થાય એવી રીતે હું લખવા બેસું તો એ નહીં થાય પણ હું એ જો દુનિયામાં પહોંચી ગયો તો એ દુનિયા મને એ રવ આપશે કે નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં આવ્યો હાડનો પ્રવાસી ગોતી લો તો એ જે છે કે એ એક આખો અવાજ લઈને આવશે અને એ જ અવાજ હેલ્લારોના બીજા બે ગીતોમાં પણ બહુ જડબે સલાક રીતે જેમને ઘેરી વળે છે એક છે સપના વિનાની રાત એની ભલો એક એક એનો એક એક એનો એક અવસાદ છે એની એની ફરિયાદ છે મુનિરા સાથે મને એક ઘણી વખત કેટલો સરસ શબ્દ છે આપણી ભાષાનો મુનિરા સાથે મને એ વાત કંઈક જરા જુદી રીતે એક્સટેન્ડ થતી લાગે છે કે પેટની નીચે પેટનો ખાડો મુનિરા અને આ બાજુ સપના વિનાની રાત આમ બંને જુદી પરિસ્થિતિના છે જુદી નાયિકાઓ છે ઇમોશન એક છે એવું બીજી વાર થાય છે એજ રીતે નિભાવવું મૂવી સાથે તો અદભુત રીતે જાય જ છે પણ ગીતકાર તરીકે એ એ અદભુત શબ્દ કોઈન થયો છે એ બહુ મજાનું હતું અને એ પિક્ચરમાં બહુ અગત્યનું યસ મેં ગઈ વખતના આપણા ઇન્ટરવ્યુમાં પણ કીધેલું કે મારું મારા માટે સૌથી હેલ્લારોમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ગીત મારા માટે એ હતું કારણ કે એ ગીત પર પિક્ચર પૂરું થઈ જાય હા પછી સીધી ક્રેડિટ છે એટલે એ જે ઠેકી જવાની વાત જે છે ને એટલે અત્યારે લૌકિક રીતે બીજા ગીતો વધારે ક્લિક થયા છે તમે ની ભાષામાં વાત કરો ને ત્યારે પણ ફિલ્મની અંદર એ ગીતનું

કઈ રીતે પહોંચી ગયા તમે અહીંયા આટલી બધી તમારા હૈયા સુધી તો કદાચ તમે પહોંચ્યા છો પણ અમારા બધાના હૈયા સુધી સર એટલી બધી પ્રભાવક રીતે તમે અમને સ્પર્શી શક્યા છો પેલું નાળી દબ પેલું રગ પકડાઈ જવી નાળી પકડાઈ જવી આવા બધા રૂઢિપ્રયોગોનો અર્થ મેં આ ગીતોમાં મને મળતો હોય એવો લાગ્યો છે કઈ અનુભૂતિમાં આ ગીતો આ કાવ્યો લખાય છે કે આમ તરત પહોંચી જાય છે શું વેદના શું પીડા શું અનુભૂતિઓ રહી છે આ લગતી મેં તમે ના ના એવું તો ખબર નથી યાર પણ જે પણ મને એવું લાગે છે કે તમે ખાલી ઇન્ડિફરન્ટ ના હો ને રાઈટ તમે ખાલી એ વ્યક્તિ ના હો ને જે પોર્ષ બે જણાને અથડાવીને કચડીને જતા રહેતા તમને શરમ ના આવતી હોય તમે નાલાયક ના હો તો સામેવાળા માણસની આંખ એ તમારી સાથે બોલવાની જ છે અને આથી વધારે માણસ બનવાની કોઈ જરૂર પણ નથી હોતી એવું મને લાગે છે પણ આટલા પણ માણસ ના હોય એવા લોકો તમે રાજકોટમાં મોરબીમાં પૂનામાં એ જોઈ રહ્યા છો એબ્સોલ્યુટલી આ ગીતો આ કવિતાઓ તમારા ગ્રીન રૂમમાંના કાવ્યો એટલા બધા ક્યાંક ને ક્યાંક કોક પોતાનાની ને પોતાની વાત કરે છે કે એ એ છેવટે એક અદકેરા આનંદનો અંગત વિષય જેવું થઈ જાય છે કે આ મારું ગીત છે આ ભલે સૌમ્યભાઈએ લખ્યું છે પણ આની આ બે કડીઓ મારા માટે છે ફિલ્મો એ તમારો એક જુદો સબ્જેક્ટ રહ્યો છે અને ખાસ્સી ઊંડી તમારી સમજણ છે ગુજરાતી ફિલ્મો સાથે પણ આમ તમે આમ તો છેક રાજુ બારોટ સાહેબની ફિલ્મ સાથેથી છેક હેલ્લારો સુધી શૈલેષભાઈએ ડિરેક્ટ કરી હતી ત્યાંથી સંકળાયા અને અત્યારે જુદી રીતે જુઓ છો ગુજરાતી ફિલ્મોનો આ સમય કઈ રીતે જોઈ રહ્યા છો બહુ મજાનો સમય છે અને મને એવું લાગી રહ્યું છે કે આપણો વિષય એકદમ બદલાયો પહેલા મારે એ કહેવું જોઈએ કે આફ્ટર વેરી લોંગ ટાઈમ દિસ કોન્વર્સેશન ઇઝ મેકિંગ મી ઇમોશનલ એટલે એ એક કોઈક મુકામ પર એ પહોંચી ગયો એનો આનંદ છે ઘણી ઓછી વાર એવું થતું હોય ને કે તમે આમ અંદરથી થોડું થોભવાનું મન થાય એનીવે

ઇટ્સ અપ ટુ અસ આર્ટિસ્ટ જેવું મેં નાટકની બાબતમાં કીધું એવું જ ફિલ્મોની બાબતમાં પણ કહું છું કે ગુજરાતી ઓડિયન્સ એ ગુજરાતી ફિલ્મો જોવા માંડ્યું છે અને ગુજરાતી ફિલ્મો જુએ એ બહુ જ જરૂરી છે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને આઈ હોપ કે વર્ષે એટલીસ્ટ છ ફિલ્મો એ ખૂબ સરસ રીતે ચાલે અને આઈ હોપ કે એક બે વર્ષમાં એમાંની એક ફિલ્મ એ મારી હોય શું ચેલેન્જીસ લાગે છે આપણે આટલો બધો પ્રયત્ન કરીએ છીએ હેલ્લારો જેવી ફિલ્મ લઈ આવ્યા નેશનલ અવોર્ડ્સ લઈ આવ્યા સ્વર્ણ પદક લઈ આવ્યા કમઠાણ જેવી ફિલ્મ આવી ગઈ જે પણ અગેન એક સુંદર સાહિત્ય કૃતિ ઉપરની ફિલ્મ કેટલા બધા સુંદર વિષયો આપણે ત્યાં આવી રહ્યા છે અને છતાં હજી ઓડિયન્સ સુધી પહોંચવામાં ગુજરાતી ફિલ્મોને તકલીફ પડી રહી છે બોલીવુ બિઝનેસ કલેક્શન્સ છે એ ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યા છે આપણી અત્યારની મૂળભૂત જરૂરિયાત મૂળભૂત ચેલેન્જ શું છે ક્યાં આપણે ચૂકી રહ્યા છીએ સર રાઇટરને પૈસા આપવા જોઈએ બહુ બધા સિમ્પલ સોલ્યુશન છે ખૂબ બધા પૈસા આપો વાહ મોટે ભાગના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એટલે આ સાવ એમ કહેવાય ને કે દેશી વાત કરું છું પણ સાચી વાત છે કારણ કે તમે જોશો તો મોટે ભાગે નાટક કે ફિલ્મ એ મેક ઓર બ્રેક એ જગ્યાએ થતું હોય છે અત્યારે એ બહુ જ સારી વસ્તુ છે કે આપણે ફિલ્મમાં એના અસબાબની વાતો કરતાં થયા છે એની બનાવટની વાતો કરતા થયા છીએ એના મેકિંગની વાતો કરતાં થયા છીએ જે થવી જ જોઈએ પણ એ પૂરતું નથી શરૂઆત એ જે બાઉન્ડ સ્ક્રિપ્ટ એક તાકાતવાળી બનાવવા માટે હું કેમ કહું છું રાઇટરને પૈસા આપવા જોઈએ બહુ જ બધા કારણ કે એના બે કારણો છે એક કારણ એ છે કે રાઈટર હેઝ ટુ હેવ અ લોટ ઓફ ટાઈમ ટુ રાઈટ હું એવું કલ્પી નથી શકતો કે એક ફિલ્મ એક વર્ષથી ઓછા સમયગાળામાં લખાય એક સારી ફિલ્મ એક વર્ષથી ઓછા સમયગાળામાં ન લખાય મારી પહેલી ફિલ્મ એઝ અ રાઇટર હોય ને એ હું પંદર દિવસમાં લખી શકું કારણ કે એમાં મારી જિંદગીનો બધો જ અનુભવ નીચોડ જે મને મેં અત્યાર સુધી એકવીસ બાવીસ પચીસ ત્રીસ પાંત્રીસ વર્ષમાં મેળવ્યું છે એ હું અંદર નાખી દઉં ત્યાં હું ખાલી થઈ જાઉં છું એના પછી જે ક્રાફ્ટવાળા રાઇટર્સ હોય એમણે એને એક વર્ષ દોઢ વર્ષ લાગશે હું રાજકુમાર ઇરાની અભિજત જોશીનો પ્રોસેસ જોઉં છું તો ત્રણથી ચાર વર્ષ પાંચ વર્ષ આવું ફિલ્મ્સ લખતા હોય અને એ લખવી જ પડતી હોય છે કારણ કે ફિલ્મમાં આર્ટની સાથે ક્રાફ્ટ ફિલ્મ રાઇટિંગમાંય ભારો ભાર એની જરૂર પડતી હોય હવે જો એક રાઇટર એક વર્ષ લખવાનો હોય તો એને એક વર્ષનું મહેનતાણું તમારે જ્યાં સુધી નહીં આપો ત્યાં સુધી બે વસ્તુ થશે એક સારો રાઇટર આવીને લખશે નહીં અને બીજું સારો રાઇટર ઓછા સમયમાં લખશે એટલે ખરાબ લખશે તો આ બે સમસ્યાઓથી બચવા માટે દરેક પ્રોડ્યુસરે દરેક નાટકના પ્રોડ્યુસર અને ફિલ્મના પ્રોડ્યુસર એ સમજવું પડશે કે વી શુડ ઇન્વેસ્ટ મોર એન્ડ મોર ઇન રાઇટિંગ એન્ડ ઓફકોર્સ વી શુડ ઇન્વેસ્ટ અ લોટ ઇન પ્રોડક્શન પણ આનંદની વાત એ છે કે એવી રીતે સરસ લખાયેલી ફિલ્મો જ્યારે બને છે ત્યારે ગુજરાતી ઓડિયન્સ રિસ્પોન્ડિંગ તો એ બહુ મહત્વની વાત છે અને મને એવું લાગે છે કે આપણે જ્યારે ભાષા અને ભાષાને જીવાડવી ને એ બધી વાતો કરતા હોય છે ત્યારે ફિલ્મ્સ એમાં એક બહુ મોટું માધ્યમ બની શકે છે પણ મેં કીધું એ પ્રમાણે કે લગભગ આજે વેલકમ જિંદગીને એક હજાર શો થાય તો પાંચ છ લાખ લોકોએ જ્યારે નાટક જોયું હોય ત્યારે એ ઓડિયન્સ તો સારી ગુજરાતી ફિલ્મ જોવા આવશે આવશે આ આજે વર્લ્ડ સિનેમાનો જે પ્રભાવ વધ્યો છે કે જે એક્સપોઝર આજના કલાકારોને લેખકોને દિગ્દર્શકોને મળ્યું છે એ ક્યાંક આપણી ઉપર હાવી થઈ રહ્યું છે એ આપણને ઇફેક્ટ કરી રહ્યું છે કે એક બાજુ આપણે ગુજરાતીપણું સાધવાની કોશિશ કરીએ છીએ અને બીજી બાજુ ક્યાંક એનાથી ધકેલાઈ જઈએ છીએ ના બહુ ક્રિટિકલ થવાની બહુ જરૂરિયાત નથી લાગતી મને આ સ્ટેજ ઉપર કારણ કે જો આમ અભિષેક જઈને ફિલ્મ બનાવી ત્યારથી આ ફિલ્મોનો એક નવો નવો યુગ ચાલુ થયો તે વાત મને લાગે છે વર્ષથી વધારે થયું નથી તો વર્ષના સંદર્ભમાં જ્યારે તમે આ ઇન્ડસ્ટ્રીને જુઓ તો ઇટ ઇઝ ડુઈંગ ક્વાઇટ વેલ ઘણું સારું કામ થયું અદ્ભુત વિષયો હા અદભુત વિષયો પણ છે પણ એના કરતાં પણ સૌથી વધારે એ છે કે તમને એક ઇન્ડસ્ટ્રી જેવું લાગવા માંડ્યું રાઈટ 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 બરાબર જ્યારે હું બે હજાર પંદર સોળ સત્તરમાં પંદર સુધી પણ જ્યારે એકસો બેના ના શોઝ અમે કરતા હતા ત્યારે એવું નહોતું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હોવા અત્યારે ઇન્ડસ્ટ્રી એટલીસ્ટ અસ્તિત્વમાં હોય એવી એક ફિલિંગ છે તો દેટ ઇટ હે ટુ અચીવ દેટ મચ ઇન ફિફ્ટીન ઇયર્સ ઇઝ નોટ અ સ્મોલ સ્ટેપ હવે ખાલી એવું છે મને એવું લાગે છે કે એક આવેલું ઓડિયન્સ વધે અને આવેલું ઓડિયન્સ પાછું ન જતું રહે એ માટે એક નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો સબ્જેક્ટ અને સ્ક્રિપ્ટિંગમાં થવા જોઈએ અને એવું નથી કે નથી થઈ રહ્યા એ થઈ જ રહ્યા છે પણ એ વધવા જોઈએ અને ઘણા બધા ક્વાર્ટર્સમાંથી થવા જોઈએ એક જ જગ્યાએથી થયા કરે એવું ન હોવું જોઈએ ઘણી બધી જગ્યાઓથી એ થવું જોઈએ છેલ્લે જોયેલી કઈ ફિલ્મ તમને ખૂબ ગમી હતી ગુજરાતીમાં બહુ જ પસંદ આવી હતી કે વાહ આ મારી ભાષાની આ સરસ ફિલ્મ આવી ગુજરાતીમાં છેલ્લે જોયેલી ગમેલી ફિલ્મ હતી ચાલ જેવી લઈએ હું ની જીજ્ઞા બંને અમે ફિલ્મ જોવા માંડીએ તો ઘણી વાર એક અઠવાડિયામાં સળંગ એક જાણે કે રોગ લાગવું પડ્યો ને એમ ફિલ્મો જોઈએ અને પછી ઘણી વાર અટકીએ છીએ ફિલ્મોની બાબતમાં મારું થોડું એવું વલણ છે કે ચાર પાંચ જગ્યાએથી સાંભળીને પછી પછી હું ફિલ્મ જોઉં પણ હું એવું જોઈ રહ્યો છું કે ઘણા બધા સરસ મજાના એ પ્રયત્નો ચારે બાજુ થઈ રહ્યા છે આઈ એમ હોપિંગ દેટ આઈ ગેટ ટુ સી મોર એન્ડ મોર સાહેબ દુનિયાભરની કઈ એવી ફિલ્મો છે જેમણે તમારી ઉપર ખૂબ અસર કરી છે તમારા મેકિંગમાં તમારા ઉપર આખા ચાર્લી ચેપલીને બહુ અસર કરી છે બાયસિકલ થીવસે બહુ અસર કરી છે અંકુશ જેવી ફિલ્મ છે સારાંશ જેવી ફિલ્મ છે શોલે અને દીવાર એમણે બહુ જ અસર કરી છે તો આ કેટલીક ફિલ્મો છે કાનેટકરના નાટકો છે ભાલચંદ્ર નેમાળીની નવલકથાઓ છે મેઘાણી છે મરીશ છે આ બધા કેટલાક મારા મોટા ઇન્ફ્લુઅન્સીસ છે અત્યારે નાટકો જોવાનું બને ખરું તમારા તમારા સિવાય ખૂબ બને ખૂબ બને એટલે હું મુંબઈ જઈએ એટલે અમે ચાર પાંચ નાટકો જોઈએ છે અને દેવ બાબડી માસ્ટર માઇન્ડ ઘણા બધા સુંદર નાટકો અહીંયા રેગ્યુલરલી સિદ્ધાર્થભાઈનું નવું નાટક આવે એટલે જુઓ એમના નાટક એકવાર આવે એટલે ત્રણ ચાર વર્ષ ચાલે એટલે ત્રણ ચાર વર્ષ પછી નવું આવે એકાદ વાર એ નાટકો જોઈએ બીજા મિત્રોના નાટકો હોય એ જોઈએ છે અત્યારે માંધુરી દીક્ષી તમે લોકોએ એટલે આઈ એમ વન ઓફ ધ પ્રોડ્યુસર્સ ઇન ધેટ તો એક ઘણી બધી વાર જોવાનું થયું સુંદર નાટક છે તમને લોકોને સમય હોય તો 7મી તારીખે નો શો છે प्लीज કા प्लीज कम તો યર ધ મેન્ટેડ ટુ ધ યુ નો વન ઓફ ધ ફેસ્ટિવલ્સ ઓલસો અભિવ્યક્તિ જે થાય છે તેમાં સરસ રીતે મેન્ટરિંગ પણ તમારું જી જી બહુ અદ્ભુત ફેસ્ટિવલ થાય છે અભિવ્યક્તિ બહુ સુંદર છે પણ જે યુથની વાત કરી એ તમે અભિવ્યક્તિના ગ્રાઉન્ડ ઉપર યુનિવર્સિટીમાં આવીને ઉભા રહો એટલે તમને મહેરામણ દેખાય સિલ્યુ અને એ આઈ રિયલી ઇટ્સ અ કમેન્ડેબલ એક્ટિવિટી અને એટલે જે પણ ફોર્મમાં હું એ મને જ્યારે એવું કહેવામાં આવે કે તમે મેન્ટરશીપ લેશો ત્યારે હું કહું છું કે આઈ વિલ એટલીસ્ટ વોટ આઈ કેન ડૂ ઇઝ કે હું એટલો સમય તમે કહેશો એટલો સંપૂર્ણ ફ્રી રાખીશ તો દેટ ઇઝ વન કમિટમેન્ટ દેટ આઈ ફીલ બિકોઝ આઈ સી સો મેની ઓફ દેમ એક બહુ મજાની વસ્તુ થઈ એમાં કોઈ એવા નામ કોઈ સર્જકો દેખાય છે જે આગામી સૌમ્ય જોશી બના છે કે નામો આપવાનું મને બહુ સોરી સોરી સાઉન્ડ તો નામો આપવાનું બહુ પસંદ નથી પણ ઘણા બધા કોઈક ના મેં ચમકારો દેખાતો હોય કંઈક એવું થતું હોય કે આઈ વુડ લવ ટુ સી હિઝ વર્ક मैंने लगे कि हूँ तो, तो hmm. एक बेमो hmm. आपीश hmm. hmm. तो करेक्ट तो ये सारू नहीं लॉट ऑफ टैलेंट अ लॉट ऑफ टैलेंट मैंने एक टैलेंट शूड वर्क वेरी हार्ड इन वन डिरेक्शन एटलिस्ट फॉर ए साइजेबल अमाउंट ऑफ टाइम टू सक्सीड इन अ रियल सेंस तो એક ટેલેન્ટના બે પ્રકાર હોય છે જે મારામાં પણ હતું અને મારા વિશે પણ એવું કહેવાય છે કે બહુ ઉછાંચળ ટેલેન્ટ છે કે હમણાં અહીંયા છે હમણાં ત્યાં જતો રહ્યો હમણાં અહીંયા જતો રહ્યો હમણાં ત્યાં જતો રહ્યો પણ ટેલેન્ટ હું એક નાટક ચાલુ કરું ને પછી હું મારા બધા બારીબાડા બંધ કરીને છ મહિના આઠ મહિના એમાં લાગ્યો સો દેટ ઇઝ વાય દેટ ઇઝ વોટ આઈ એક્સપેક્ટ ફ્રોમ ટેલેન્ટ એટલે હું મારી મેન્ટરશીપ એમાં કરતો હોઉં ત્યારે ખાલી આ જ વસ્તુ પર ફોકસ કરતો હોઉં છું ભાઈ તમે ટેલેન્ટેડ હશો પણ લાગેલા છો કે નહીં ફાડું લખવાનો અનુભવ કેવો રહ્યો બહુ અદ્ભુત અનુભવ રહ્યો ઇટ્સ વન ઓફ માય ફેવરિટ પીસીસ લખાણની દ્રષ્ટિએ મારું બહુ ગમતું એવું એક વર્ક છે મજા લખાયા પછી એવી આવી કે જાવેદ સાહેબે વખાણ કર્યા શબાનાજીએ વખાણ કર્યા એક પર્ટિક્યુલર નીશ ઓડિયન્સમાં પહોંચ્યું એનું કદાચ કોમર્શિયલી જે નંબર્સ આવવા જોઈએ એ કદાચ નહીં આવ્યા પણ હમણાં સોની એવું કહે છે કે એની શેલ્ફ લાઈફ એટલે લોકો સતત જોઈ રહ્યા છે અને એનું ઓડિયન્સ એક બની રહ્યું છે વધી રહ્યું છે રાઈટ ઓટીટીમાં એ મજા આવે છે ને કે પડ્યા પડ્યા પણ ક્યારે પણ વસ્તુ નીકળે એટલે એના ખાસ કરીને સંવાદો લખવાની બહુ મજા આવી અને અગેન આપણે જે દુનિયાની વાત કરી આ ઇન્ટરવ્યુની શરૂઆતમાં રાઈટ એ દુનિયાનો શો છે એક વસ્તી એક સ્ટાર્ક લાઈફ એમાંથી ઉભો થતો એક નાયક એની કથા છે એ કથા કહેવાની બહુ મજા આવી મને તો એ ડાર્ક જિંદગીમાંથી તમારો નાયક હવે બહાર નીકળે એમાં લવ સ્ટોરી છે એમાં લવ સ્ટોરી છે કારણ કે કોકણના સીનિક ગામડામાંથી આવેલી છોકરી અને ડોંબીવલીની વસ્તીમાંથી આવેલો છોકરો અને એ લવ સ્ટોરીની શરૂઆત જ મેં બહુ મને બહુ પર્સનલી મજા આવી કે છોકરી આ છોકરો એના વિવિધ કારણોસર અનેક દિવસો સુધી કોલેજમાં નથી જઈ શકતો ત્યારે છોકરી એને તો ખબર નથી એ કોકણથી આવી જાય ગામડેથી પણ શોધતી શોતી શોધતી બે અઢી ત્રણ કલાકે એની વસ્તીમાં પહોંચે છે અને પહોંચે છે એટલે છોકરો એને સૌથી પહેલાં પૂછે છે બાથરૂમ જવું છે અને એ એના બાપને કાગળ લખે છે કે તમે કહો છો કે લવ ઇઝ અ કમ્ફર્ટ ઝોન અને એ ત્રણ કલાક અલગ અલગ ટ્રેનો પકડ્યા પછી જિંદગીનો સૌથી કમ્ફર્ટિંગ સવાલ આ જ હતો કે બાથરૂમ જવું છે કારણ કે મારે જવું હતું અને એક છોકરો એક છોકરીને આ પૂછે છે એ સમજે છે કે ચાર કલાકથી આવી છે અને આપણા દેશમાં આ સગવડો ઓછી હોય છે તો આ વસ્તીમાં આ જગ્યાએ હું સૌથી પહેલાં આઈ વિલ ટુ અ રેસ્ટ રૂમ દેટ્સ અ લવ સ્ટોરી બિગિન્સ રાઈટ રાઈટ તો આ બધી કરવાની મજા આવતી હોય છે રાઈટ રાઈટ તો પેલી જે ડાર્ક જિંદગી પેલી જો એક એક તમારી પેલી બસ્તીમાં થી છૂટો પડેલો ભાઈબંધ તમે ઘણી બધી જગ્યાએ લઈ આવ્યા છો નાટકોમાં અહીંયા હવે સ્થિર થયો છે હવે એનું સ્વરૂપો બદલાયા કરશે યાર લક્ષ્મણ એવું કીધેલું આર કે લક્ષ્મણ જી કે હું એવું ઈચ્છું છું કે હું બેરોજગાર થઈ જઉં કારણ કે હું બેરોજગાર ત્યારે થઈશ જ્યારે જેની પર હું હસી રહ્યો છું એની પર હસવું પડે એવા પોલિટિશિયન્સ મને નહીં મળે એ નહીં મળે ત્યારે હું બેરોજગાર થઈ જઈશ એટલે આ બાબતે હું પણ એવું ઈચ્છું છું કે હું બેરોજગાર એ એ એ એ પણ હવે નથી ઓછો થયો છે ઠર્યો છે ન ન ઠરવો જોઈએ મેં કીધું ને યાર આંખ આંખો બોલતી હોય છે અને આપણે આંખોમાં જોતા હોઈએ છીએ તો એ જ્યાં સુધી તમને દેખાય છે એક માણસ તમારામાં જીવતો હોય ત્યાં સુધી તમને એ કનડિયા પર કરે એક ભાઈચારો પણ થાય એક પ્રેમ પણ થાય એક તાળી પણ અપાય છે એટલે એવું નથી કે એમાંથી બહુ બહુ દુઃખમાં અને વ્યથામાં છીએ આપણે એ સંવાદોમાં તમે જ્યારે નવું નવું લખતા હતા ત્યારે અને કદાચ હું પણ નવું થિયેટર એ વખતે પહેલી વાર જોતો હતો એ જલદતા એ ચચરાટ બહુ સીધે સીધો આવી જતો હતો ક્યાંક ક્યારેક ટપલી પડતી હતી ને ક્યારેક લાફો પડતો હોય એવું લાગતું હતું ગાલ ઉપર અને ઘેર જેની ઊંઘ નથી આવતી એવું થતું હતું કે આ શું સાંભળીને આયા અબ્યુઝિવ વર્ડ્સ કૂતરાનો પગ ઊંચો કરવાનું કે માદર વખત જેવો શબ્દ કવિતામાં આવવો અને પછી નાટકમાં પણ આવવો આ બધું બહુ રિવોલ્યુશનરી એ સમય હતું પછી તો એક આખો આવ્યો કે સંવાદોમાં ગાળો બોલવી એ બહુ કુલ થવા માંડ્યું ને પીપલ ટુક ઇટ સો લાઇટલી ઓર ધેટ વે ઓનલી ગાળોમાંથી ધાર જતી રહી હા જી જી કરેક્ટ એટલે હવે હું ઓછી વાપરું છું કારણ કે એ એકાદ બે જગ્યાએ આવે જ્યારે ત્યાં આવી જ જોઈતી હતી એવું લાગે એવું લાગે ને કે આ જગ્યાએ આ લેખક એટલો અકળી ગયો બીજો ગાળ બોલ્યો એની એક મજા હોય મને તમે મરાઠી નાટકોમાં પણ વર્ષોથી બનતું આવ્યું છે કે એક જગ્યાએ એમ લાગે કે બધાથી ન રહેવાયું અને ત્યાં એક પર્ટિક્યુલર સ્પોટ ઉપર આવી એટલે સ્પેરિંગલી રાઈટ વપરાવી જોઈએ મને 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 એવું થાય છે કે કદાચ જે તમારાથી ઇન્ફ્લુઅન્સ થયા હશે એમણે કદાચ આ રીત પકડીને પોતાની એક શૈલી પણ વિકસાવી અથવા તો એ જ રસ્તા ઉપર આગળ વધ્યા અને ક્યાંક તમે કીધું એવું થયું છે કે સંવાદોમાંથી જ્યારે ખૂબ આવા બધા અબ્યુઝિવ વર્ડ્સ આવવા માંડ્યા ત્યારે એની એની તીવ્રતા એની એનું જે મહત્ત્વ છે એ ઘટી ગયું છે ફાડું બહુ ગાળો વિષય જુદો હોય ત્યારે એટલે એ એક રિયલિઝમ માટે બી થયું અને બીજી વાર બીજું એવું થયું કે મને પહેલી વાર એક કલાક માં જિંદગીમાં જ્યાં જ્યાં ગાળ બોલાતી હોય ત્યાં ત્યાં ગાળ લખવાની છૂટ મળી ઓટીટી એ છૂટ આપી પણ પછી એ પછી હવે હું કદાચ બીજો ઓટીટી શો લખીશ તો આઈ વુડ અગેન યુઝ ઇટ સ્પેરિંગલી સો આ રિયાલિઝમ જે છે જે એક સર્જકને બળ પણ પૂરું પાડે છે દળ પણ પૂરું પાડે છે અને એક 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 જગ્યાએ તમને ઈશારો પણ કરે છે કે કેટલું લેવું કેટલું નહીં આનો કઈ રીતે સર એક 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 સાચું ક્લાસ સર કે કઈ રીતે રિયલિઝમ ને એની કવિતાઓમાં એના સર્જન માં લાવવું જોઈએ કેટલું લાવવું જોઈએ રિયલિઝમ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ યુ કેન કેટલું રિયલિસ્ટિક થવું જોઈએ એવું કંઈ ખરું કહું છું યુ કેન બી ફેન્ટેસ યુ કેન બી ફેન્ટાસ્ટિકલ યુ કેન બી લાઉડ લો વોટેવર ઓથેન્ટિસિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કરેક્ટ એટલે તમે ફાસ્ટ પણ ક્રિએટ કરો છો જ્યારે પાડાની પોળે ફાસ્ટ રાઇટ રાઈટ રાઈટ તો પણ અમારા એક્ટર્સની વચ્ચે ઘણી વાર ચર્ચા થતી હોય છે આજે થોડું ઓવર ગયું એમ એ તો ઓવર છે લખાયું છે ઓવર ડિરેક્ટ ઓવર થયું છે એક્ટર ઓવર છે પણ ઓવરની ઓવર જવાય તો એ ઓવરની ઓવર જાઓ એટલે થોડું પરફોર્મન્સમાં ઉન્નીસ બીસ થઈ જાય પછી પાછા આવીએ એટલે એ જે માપ છે ને એ દરેક ફોર્મનું અલગ અલગ વસ્તુ છે પણ એ ઓથેન્ટિક લાગવી જોઈએ એ બહુ અગત્યનો શબ્દ છે એટલે જેમ કે એકસો બે નોટ આઉટ બિલકુલ રિયલિસ્ટિક પ્લે નથી એમાં એક ફેન્ટાસ્ટિકલ આઈડિયા છે એક પરિકથા જેવો વિચાર છે તો એવી રીતે ટ્રીટ થાય છે એની ઓથેન્ટિસિટી પોતાની એક આગવી હશે એટલે તમે રિયલિસ્ટિક હો કે ના હો એ તો બહુ અગત્યનું નથી પણ તમે કયું નાટક કઈ સ્ક્રિપ્ટ કઈ ફિલ્મ એ કેવી રીતે હેન્ડલ કરો છો એ બહુ અગત્ય કયું ફોર્મેટ સૌથી વધારે ગમે છે કવિતા ગીત નાટકની સ્ક્રિપ્ટ ફિલ્મો લખી ઓટીટી લખી કદાચ હું ભૂલ ના કરતો હોઉં તો વચ્ચે તમન્ના કરીને એક શો લખ્યો સ્ટાર પ્લસ કે એવી કોઈ કમર્શિયલ ચેનલ માટે કયું ફોર્મેટ બહુ જ ગમે છે આ બધામાં જેમાં તમને એમ થાય છે કે હું નીકળી ઉઠું છું મને કવિતા તો બહુ અદભુત વસ્તુ છે એટલે એ તો એ કેવી વસ્તુ છે કે એ તમે મમ્મી હું રમવા જવું છું એ જે એક બોલવાનો આનંદ હતો ને કે તમે યુ એક મેદાનમાં નીકળી જાઓ એવી એક વસ્તુ છે બીજું દુનિયાની એમાં મારે ચિંતા કરવાની રહેતી નથી કોને કેવું લાગે છે મને પડી હોતી નથી એની એ હું મારા માટે લખતો હોઉં છું તો એક શુદ્ધ કલાની રીતે એટલો બધો આનંદ તો તમને કોઈ નથી આપતું બીજું ઓબ્વિયસલી મારું ગમતું ફોર્મ છે એ નાટક છે એટલા માટે કે હું એવું માનું છું કે મારો ઘણા બધા વર્ષોથી હું અઢાર વર્ષની ઉંમરનો હતો ત્યારથી નાટકના ઓડિયન્સનો એક અભ્યાસ ચાલી રહ્યો છે અને અભ્યાસ એકેડેમિક નથી હું મારા નાટકોના માધ્યમથી એનો એની સાયકોલોજીનો સતત અભ્યાસ કરું છું અને એ મને ઓડિટોરિયમમાંથી એ જે અવાજ સંભળાય છે એ મારા અભ્યાસમાં થયેલી વૃદ્ધિ તરીકે હું એને લેખું છું અને એની વધારે નજીક કેવી રીતે પહોંચી શકાય એના પ્રયત્ન મને ગડમથલમાં હોઉં છું એટલે એ અને બીજું કે લાઈવ ફોર્મ છે એટલે એ તમને સૌથી વધારે પેરીફેરલ મેમરીઝ આપે રાઈટ રાઈટ એટલે આજે તમે પાંચ નાટકવાળાને મળો ને એક સાથે હું હોઉં સિદ્ધાર્થભાઈ હોય સંજયભાઈ હોય જીજ્ઞા હોય પાંચ નાટકવાળા એક જગ્યાએ એરપોર્ટ પર બેઠા છે સાહેબ જે કથાઓની આપલે થાય ને એક કલાકની અંદર હું નથી માનતો કોઈ પ્રોફેશન એટલી વિચિત્ર અને અદભુત કથાઓ એક કલાકમાં એકબીજાની સાથે શેર કરી શકે કારણ કે લાઈવ ફોર્મ છે રોજનું સાહસ છે એ રોજના સાહસમાં કંઈ ના કઈ ડખા પડતા હોય કંઈ કઈ ચેલેન્જીસ આવેલી હોય કંઈનું નું કંઈ સંભાળી લીધેલું હોય કંઈની કંઈ માંદગીઓ થઈ હોય કંઈ ના કંઈ કોકનું કોઈ ગુજરી ગયું હોય કોઈની કોઈ વાતો એટલે અમે હમણાં સિદ્ધાર્થભાઈને અમે લોકો મુંબઈથી આવતા મળી ગયા બંનેને એમ હતું કે બહુ જ વહેલા પહોંચી ગયા જીગના પણ હતી ને ત્રણેયને અમને કે અરે યાર વહેલા અને અમે મળી ગયા પછી એક સવા કલાક ક્યાં ગયો ખબર જ ના પડી અને પછી સવા કલાક પછી અમને એવું રિયલાઇઝ થયું કે વી ઓનલી ટોકડ અવર એક્સપિરિયન્સીસ રાઇટ વાય બિકોઝ આ છેલ્લા વર્ષમાં નાટકોની દુનિયાની અંદર પાછળ બિહાઇન્ડ ધ સીન્સ એમની સાથે શું થયું એ મારે જાણવું હતું મારી સાથે શું થયું એ એમને જાણવું હતું નહીં એ આપલેમાં એટલા બધા કિસ્સાઓ એની આપલે થાય તો એ રીતે પણ નાટકે એ જે તમને આપે ને કે એક 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 વરસ બેકસ્ટેજ કરે ને એક છોકરો કે છોકરી પછી ક્યાંક વોડાફોનમાં જોડાઈ જાય તો પણ એની પાસે એના બાળકોને કહેવા માટે ખૂબ બધી વાર્તાઓ ભેગી થઈ ગઈ હશે આ નાટકની મજા છે વાહ નાટક સૌથી પ્રિય માધ્યમ વાહ સમીભાઈ કેટલી વાતો કરું ને કેટલું પૂછું ને કેટલું મોકલી દઉં ને મજા પડી ગઈ હે ને પુસ્તકો વાંચે સર ખૂબ બધા વાંચું કયા મારે એવું ખાલી આમ પેલું એ રીલ માટે જ જાણે ગણી લો કે એવું હું તમને પૂછું કે ત્રણ ચાર પુસ્તકો સજેસ્ટ કરો કે જે તમે આ ઓડિયન્સને કહેવા માગશો કે આ પુસ્તકો વાંચવા જ જોઈએ એનાથી ઘણું બધું જીવનનું વિશ્વ ખુલે છે મરીઝનું આગમન મેઘાણીનું યુગવંદના સ્વામી આનંદનું ધરતીની આરતી આ ત્રણ મને લાગે છે કે તાત્કાલિક જે પણ તારું રીલ જોતો હોય આ જ સેકન્ડે બંધ કરી ઊભા થઈને તરત જ ખરીદી લેવા જોઈએ પછી આ રીલ કન્ટિન્યુ કરવું જોઈએ વાહ 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 વાત યા આ ત્રણ હું એવી રીતે કહી શકું થેન્ક યુ સો મચ સર જતા જતાં એક છેલ્લો સવાલ મારે પૂછવો છે બે હજારથી લઈને બે હજાર ચોવીસનો એક જીવનનો ચોથા ભાગનો સમય જેને કહેવાય પચ્ચીસ વર્ષ નીકળ્યા સમય જોયો કઈ અનુભૂતિ છે કેવી લાગણીઓ છે શક્યતા સંભાવના સફળતા સંઘર્ષ બધું લગભગ સુંદર રીતે જોયું એક બહુ જ જાણીતું કામ બાકી જેવી એક દ્રઢ લાગણી છે કે ખૂબ બધું કામ બાકી બાકી છે અને મેં કીધું કે થિયેટરમાં હોય કે ફિલ્મોમાં હોય કે કવિ તરીકે હોય હું મારી જાતને સતત આમાં શું છે હું બાવીસ વર્ષે માસ્તર બની ગયો એટલે મેં ગઈ વખતે પણ કીધેલું કે એટલે અડધું અમદાવાદ મને સર કહે છે પણ મેં મેં મારી જાતને ક્યારેય સર આઈ એમ અ પ્રેક્ટિશનર એટલે હું હંમેશા હેલારો વખતે પણ આ લોકોને કહેતો હતો કે ભાઈ અભિષેકને પ્રતિકને બધાને કે મારી ફાટે એટલે એ છે ને એ એ પેલું જાગતી રહો એમ ફાટતી રહે એવું એક સૂત્ર છે એવું એક સૂત્ર એટલે હું મારા પ્રત્યે એવું જ વલણ એક રાખું છું કે આ આ જ્યાં સુધી એ એ ફાટે છે એ ફિલિંગ જાગૃત રાખવાની અને છે જ એટલે માય નેક્સ્ટ પ્રોજેક્ટ ઇઝ માય નેક્સ્ટ વરી અને એવું જ્યાં સુધી છે ત્યાં સુધી કામ સારું થશે એવી આશા છે વાહ થેન્ક યુ સો મચ સર ખૂબ 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 શુભકામનાઓ મેની કોંગ્રેચ્યુલેશન ફોર એવરીથિંગ કરવાની મજા બહુ આવી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સમીભાઈ તમે અમારી સાથે જોડાયા અઢળક આનંદ છે થેન્ક યુ ભાઈ જલસો પોડકાસ્ટ ના ફ્રેશ એપિસોડ માં અત્યારે આટલું જ નવા કોઈક સરસ મજાના વ્યક્તિત્વ સાથે આ સંવાદ ચાલુ રહેશે તમે એક કામ ચોક્કસથી કરજો જલસો ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપર અવેલેબલ છે આ એપ અને ગુજરાતી ભાષાનું સરસ મજાનું કોન્ટેન્ટ જુદા જુદા સ્વરૂપે તમને સાંભળવા જોવા વાંચવા મળશે આટલું કરશો તમને થોડું વધારે બળ મળશે થેન્ક યુ નમસ્તે મળીએ છીએ ફરીથી આવજો